नमो वितरागाय नमो वितरागाय नमो अरिहंतानं नमो अरिहंतानं नमो सिद्धानं नमो सिद्धानं नमो आयरियानं नमो आयरियानं नमो वत्सायानं नमो वत्सायानं नमो लोए सर्वसाहुनं ऐसो पंच नमुकारो सब पापणासनो मंगलानंच सव्येसिं परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद प्रत्यक्ष दादा भगवानी साक्षी वर्तमाने महाविदे क्षेत्र मिचरता तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। 33 कोटि देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। वितराग शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। आ क्षेत्र ना रक्षक देवी देवताओं ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। अखा ब्रह्मांड ना जीव मात्र ना रियल स्वरूप ने अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छु। जगत भर ना संत पुरुषों नु योगबल जगत भर ना सत पुरुषों नु योगबल अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योगबल समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो अने कल्याण करवानु निमित्त बनवानी हम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो जगत ना सर्व जीवो समाधान ने पामो जगत ना सर्व जीवो मोक्ष ने पामो जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो निज स्वभाव से सदगुरु आ गुरु लघु सर्वज्ञ है
सूक्ष्म तमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंदे तैत्रिश कोटि देवगण विश्वहितार्थे स्वागतम् जगकल्याणक यज्ञ में मंगलमय जो आशीषम सिद्ध स्वरूपी मूर्तमो गलती भूल को माफ दो व्यवहार सदबुद्धि हो निश्चय में अभिवृद्धि दो जय सच्चिदानंद जय सच्चिदानंद हे श्री पद्मावती माँ हे श्री चक्रेश्वरी माँ हमें सब आपने अत्यंत भक्ति पूर्वक नमस्कार करी अने प्रार्थना करिए छे के हम सर्वे महात्माओं ने मोक्ष मार्ग ने लायक અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ હે શ્રી અંબે માં હે શ્રી ભદ્રકાળી માં અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મરણ કરવાની પરમ શક્તિ આપો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ સ્વામીજી જય સચ્ચિદાનંદ અધ્યાત્મ વિજ્ઞાન લોકોને સમજવું કેટલું બધું સહેલું થઈ ગયું છે કે જો તમારે
તમારું પ્રેઝન્ટેશન એકદમ સિમ્પલ ભાષામાં હોય પણ સૈદ્ધાંતિક હોય, સરળ શબ્દ પ્રયોગ કર્યો હોય અને બધી જ પાયાની વાતો કરી હોય તો હું માનું છું ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને સ્વીકાર કરવામાં વાંધો ન આવે. કારણ કે આ વિજ્ઞાન કોઈ ધર્મ, સંપ્રદાય, કોઈ વ્યક્તિ કે સંસ્થા સાથે નથી જોડાયું. આ વિજ્ઞાન કુદરતી કાનૂન, સનાતન સત્ય, યુનિવર્સલ ટ્રુથ લો ઉપર જોડાયેલું છે. એટલે આની અંદર દુનિયાનો કોઈ પણ વ્યક્તિ આનો ઓપ્શન ખોલી ના શકે. કારણ કે કુદરતી કાનૂનનો ઓપ્શન ના હોય, ધર્મનો ઓપ્શન હોય કે હું રામને માનું, કૃષ્ણને માનું, મહાવીરને માનું, શિવને માનું, સ્વામિનારાયણને માનું, ક્રાઇસ્ટને માનું, અલ્લાહને માનું, ત્યાં બધા ઓપ્શન હજારો ની લાખો હોઈ શકે. કોઈ દેવીને માનું, કોઈ દેવને માનું, બધું જ હોઈ શકે. પણ કુદરતી કાનૂનનો ઓપ્શન શું હોઈ શકે? હોઈ જ ના શકે ને. યુનિવર્સલ ટ્રુથ લો નો ઓપ્શન શું હોઈ શકે? કોઈ ના હોઈ શકે. સનાતન સત્યનો ઓપ્શન શું હોય? કોઈ ના હોય. અને માટે જો આપણું પ્રેઝન્ટેશન પરફેક્ટ હોય, સિમ્પલ હોય, એના દાખલા પણ એકદમ સિમ્પલ હોય, તો દુનિયાની કોઈ પણ વિચારક વ્યક્તિ છે એ આ વિજ્ઞાનને સમજવા માટે પ્રેરાય, આકર્ષાય. કારણ કે આ વિજ્ઞાનની અંદર કોઈ ભેદ પાડે એવી વાત જ નથી. મારું ને તારું એ સબ્જેક્ટ જ સાયન્સમાં આવતો નથી. ના સમજાય એ બની શકે, પણ મારું તારું ના આવે કે અમારું જુદું તમારું જુદું એવું ના આવે. અમારા ભગવાને આવું કીધું છે ને તમારા ભગવાને આવું કીધું છે એવું પણ આવે નહીં. અમારા શાસ્ત્રોમાં આમ લખ્યું છે ને તમારા તમે તમારા શાસ્ત્રો આવું કહે છે એવી પણ વાત આવે નહીં. આવું આ અદ્ભુત વિજ્ઞાન, ફોર્મેટ થી ઉપરનું વિજ્ઞાન આજે હમણાં જ બપોરના સમયે, આફ્ટરનૂન, અહીંથી 125 કિલોમીટર દૂર અમે સત્સંગ માટે ગયેલા સવારે, બધા જ નવા વ્યક્તિઓ, એ ટુ ઝેડ નવા વ્યક્તિઓ, અને એ લોકોને પ્રાઇમરી જ વાતો કરી. અને આ વિજ્ઞાન, આધ્યાત્મ વિજ્ઞાનથી એટલા બધા પ્રભાવિત થયા, ખુશ થઈ ગયા. અને પાછા ગામડાના લોકો, એટલે એ લોકો પણ આસાનીથી સમજી શક્યા. કારણ કે જો આપણી રીત સમજાવવાની એકદમ સરળ હોય, સૈદ્ધાંતિક હોય, ઉદાહરણ પણ એકદમ સરળ હોય, અને આપણી વાતોમાં જે ફંડામેન્ટલ એટલે કે બેઝિક વાતો છે, જીવ માત્ર સુખને ખોલે છે થી માંડીને સાચું સુખ ક્યાં છે, આત્મામાં છે તો આત્મા છે એની સાબિતી, કર્મના સિદ્ધાંતની સાબિતી, પુનર્જન્મની સાબિતી, પ્રારબ્ધ અને પુરુષાર્થ અથવા કર્મ અને કર્મ ફળની પરિભાષા, મુક્તિના માર્ગે જવા માટે જ્ઞાન અને અજ્ઞાન નહીં પણ વિજ્ઞાનની જરૂર છે, અને વિજ્ઞાન એ સનાતન સત્ય ઉપર આધારિત છે, કુદરતી કાનૂન ઉપર આધારિત છે, કુદરત ઉપર આધારિત છે, આવી સ્પષ્ટ સમજૂતી આત્માની અનુભૂતિ માટે માત્ર અજ્ઞાન નાશ કરવાનું છે, મન વચન કાયાને ટચ કરવાના નથી. આવા બધા 8-10 મુદ્દાઓ કોઈ પણ નવી વ્યક્તિને સિમ્પલ ભાષામાં પરફેક્ટલી, સૈદ્ધાંતિક રીતે અને સમજી શકાય એવા જો ઉદાહરણ આપીને સમજાવાય, તો હું નથી માનતો કે કોઈ વ્યક્તિને આ વાતને સાંભળવામાં, સમજવામાં અથવા તો વાદ વિવાદ વગર સ્વીકારવામાં કોઈ જગ્યાએ વાંધો આવે. અને માટે જ
धीरे धीरे आ विज्ञान पब्लिक समक्ष जे रीते जई रह्यु छे अने सामान्य जननो मुमुक्षु जननो जे रीते रिस्पोन्स मळी रह्यो छे अद्भुत छे अने ए रिस्पोन्स नी अंदर तमारा बधानो सहयोग पण सहभागी छे तमारा बधानी भावना पण सहभागी छे अने तमारा बधाना प्रयत्न पण सहभागी छे અને એવી રીતે આવું આધ્યાત્મ વિજ્ઞાન જે આપણને બધાને આપણા પુણ્યના યોગે કુદરતી રીતે આપણને બધાને મળ્યું છે તો આવો આપણે સૌ આ આધ્યાત્મ વિજ્ઞાનને ઓર ઊંડાણથી યથાર્થ રીતે સમજવા પ્રયત્ન કરીએ અને આપણા જ પ્રશ્નો આપણા જ કન્ફ્યુઝનો આપણા જ પઝલોનું આપણે સૈદ્ધાંતિક સમાધાન મેળવીએ અને એ જ રીતે આધ્યાત્મ વિજ્ઞાન ને જગત કલ્યાણના નિમિત્ત બનવા માટે આપણે યથાર્થ સમજીને બીજાને શેર કરવા માટે આપણો જે ભાવ છે એને સફળતા મળે એ જ મારી આપ સર્વને શુભકામના જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ રેખાબેન જય સચ્ચિદાનંદ સ્વામીજી જય સચ્ચિદાનંદ મારે પૂછવું હતું ધારો કે કોઈ મનુષ્ય દેહ છોડે અને યોનિમાં જાય તો ઓફકોર્સ એના કર્મના ફળ લઈને જાય ને જન્મે મળે ત્યાં સુધી બધું કર્મ ફળ હોય ને એમાં કશું ચેન્જ થાય નહીં ફિક્સ હોય ઓકે બે આપણે ગાતે મેં સાંભળ્યું હતું કે તમે કીધું હતું કે આપ કોઈ પ્રેયરમાં કે આપણા દ્વારા બંધાયેલા કોઈ પણ પ્રકારના કર્મોથી આપણે એમને મુક્તિ આપીએ અને તેમના દ્વારા આપણી સાથે બંધાયેલા કર્મોથી પણ આપણે એમને મુક્તિ આપીએ તો તો ચેન્જ તો થાય નહીં તો આપણે એ કેવી રીતે વર્ક થાય એટલે જસ્ટ એ જાણવું ઓકે 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 યા એટલે એક આપણા મહાત્મા નજીકના મહાત્મા હતા એમનું હું ફ્યુનરલમાં ગયો હતો અને આપણા આધ્યાત્મ વિજ્ઞાન સાથેના પાયોનિયર કહેવાય આ વિજ્ઞાનને ખુલ્લું કરાવવામાં પાયોનિયર હતા એવા શાંતિભી ડગલીના અવસાન નિમિત્તે મેં આ પ્રાર્થના અહીંયા બોલાવી હતી ત્યાં પણ બોલાવી હતી કે ભાઈ તમે અમને તમારી સાથે રહેલા કર્મો અમારી સાથે બંધાયા છે એમાં મુક્તિ આપો અને અમે પણ અમારી સાથે બંધાયેલા કર્મોને તમારી મુક્તિ આપીએ છીએ આ એક આપણો ભાવ છે શું છે સમજાય છે ને જેમ આપણે કોઈને રાગદ્વેષ કર્યા હોય તો આપણે એમાંથી આપણે મુક્તિ આપીએ તને કર્મ ના બંધાય એમ તમે પણ અમને મુક્તિ આપો એવી શુદ્ધાત્મા ભગવાન કારણ કે શુદ્ધાત્મા ભગવાનનો તો નાશ થતો નથી એટલે એને એના દેહની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાનને આપણે આપણો ભાવ વ્યક્ત કરીએ છીએ કારણ કે આપણે બધા મોક્ષ માર્ગી છીએ એટલે આપણને રાગ દ્વેષ અને કસાય આપણા પક્ષે હોય કે સામા પક્ષે હોય આપણને પસંદ નથી કારણ કે આપણે મુક્તિના માર્ગે જવું છે એટલે આપણે આપણો એ સંજોગોમાં ખાલી ભાવ વ્યક્ત કરીએ છીએ સમજાય છે થાય કે ના થાય એ આપણે કુદરત ઉપર છોડી દેવાનું કુદરતે એક જ વસ્તુ કીધી છે કે દરેક જીવને ભાવ કરવાનો અધિકાર છે રૂપકમાં લાવો કે નહીં એ અધિકાર કુદરત પાસે છે કારણ કે મેં એ જ વિચાર કરતી હતી કે પેલામાં તો સીલ થઈ ગયું હોય અને આપણે આવો ભાવ કરે કે હું મુક્ત કરું છું ચેન ના થાય તો શું ચેન થાય એટલે તો આપણે છૂટી શકીએ એટલે આપણે જે કનેક્શન હોય એમાંથી ઓકે 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 બરાબર જય સચ્ચિદાનંદ બીજો કોઈ પ્રશ્ન પૂછવો છે ના એટલે એટલે એનો મતલબ ધારો કે બે કોઈ બે વ્યક્તિ હોય તો એ બે જણને એકબીજા સાથે ભાવ બગડ્યા હોય તો બે બે કર્મ બાંધ્યું એને એના માટે ને સામેના આના માટે અને પછી એક વ્યક્તિ જતું રહે જી તો એનું તો કર્મ સીલ થઈ ગયું ને જતું રહે પણ જે અહીંયા રહ્યું અને જે તમે કીધું એ પ્રમાણે બોલે તો એનો મતલબ કે આપણે એની સાથેનું કનેક્શન જે લેન દેન હોય એ છૂટી જાય એવું એટલે આપણા પક્ષે તો આપણે એને મુક્તિ આપી છે કારણ કે આપણે લાવ્યું છે પણ એના પક્ષે આપણને મુક્તિ મળે એવી એના શુદ્ધાત્મા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ બોડી તો છે નહીં
So we try to do the prayer. Right. That's it. આર્થિક મુશ્કેલી આવે, શારીરિક મુશ્કેલી આવે અથવા તો સોશિયલ પ્રોબ્લેમ આવે, તો જે તે દેવી દેવતાઓને, દાખલા તરીકે તમારે ફિઝિકલ પ્રોબ્લેમ આવે તો તમે ધન્વંતરિ દેવને પ્રાર્થના કરી શકો છો, લક્ષ્મી નો પ્રોબ્લેમ આવે તો લક્ષ્મી દેવીને કરી શકો છો, અને જ્ઞાન ના સમજાતું હોય તો સરસ્વતી માતાને પ્રાર્થના કરી શકો છો. પ્રાર્થના કરવાનો આપણો અધિકાર છે, ફળ મળશે કે નહીં એ કુદરતી રચનામાં જશે, એ આપણા કર્મના ફળના હિસાબે જેટલું લઈને. હા, એટલે આપણે આપણો આપણા તરફનો રોલ પૂરો કરવો, પછી એમના તરફનો રોલ શું છે પછી એ એમનો સબ્જેક્ટ છે. રાઈટ. ડિસ્ચાર્જ આત્મા, પ્રતિષ્ઠિત આત્મા, એનો જોનારો આત્મા પ્રકાશિત હોય છે. આત્મા, આત્માની હાજરીથી આ બધી ક્રિયાઓ થતી હોય છે. હું કોણ છું, કયો આત્મા એને માનવો, હું કોણ છું, હું કોણ છું એટલે સમજાય નહીં મને. હા, એટલે આત્મા પ્રકાશિત અથવા જેની હાજરીમાં બધી ક્રિયા થતી હોય છે, તો હું કોણ છું એ કયો આત્માને આપણે માનવો? મૂળ આત્મા, આપણો મૂળ આત્મા, કે જે જેનું મૃત્યુ થતો નથી. આ શરીરનો જન્મ થયો એ પહેલા હતો અને આ શરીર મર્યા પછી પણ રહેવાનો છે તે. પણ સ્વામીજી, આપણી આત્માની હાજરી, આમ તો મેં ગયા સપ્તાહમાં કમલા શાંતિજીનો પ્રશ્ન હતો કે આત્માની હાજરીથી, અને એ પ્રશ્ન હતો એટલે મેં પછી કન્ફ્યુઝ થયું કે આત્માની હાજરીથી આ બધી ક્રિયાઓ થતી હોય તો આપણો કયો આત્મા, જેથી આપણે એને હું કહી શકીએ. એ આપણો આ શરીરનો આત્મા તો એક જ છે ને, બે છે જ નહીં. હા, પ્રત્યેક વ્યક્તિના શરીરનો મૂળ આત્મા એક જ હોય, બે ના હોય. પણ આત્માની હાજરીથી એવું આપણે વાત થઈ હતી સત્સંગમાં કે આત્માની હાજરીમાં આ બધી જે થાય છે, ચાર્જ ડિસ્ચાર્જ બધું એની હાજરીથી. હા, હાજરી થાય છે, પણ આત્મા તો એ જ ને, એમ પૂછું છું. બરોબર, હાજરીથી થાય છે એની ક્યાં ના પડી છે, પણ આત્મા તો એક જ ને. હા, એટલે એ આત્માની હાજરી એટલે પ્રકાશ રૂપી હાજરી, એ રીતના મેં વિચાર્યું હતું. અથવા સમજી ગયો, આત્માનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે, બરાબર છે, એમાં તો આપણો કોઈ પ્રશ્ન નથી. અને એ પ્રકાશની હાજરીમાં પ્રતિષ્ઠિત આત્મા પોતાના જ્ઞાન દર્શનને કારણે ભાવ કરે છે અથવા પુરુષાર્થ કરે છે, અને એ જ પ્રતિષ્ઠિત આત્મા પોતે આત્માના પ્રકાશની હાજરીમાં પ્રકૃતિને જોવે જાણે છે, અને જોવે જાણે છે ને એ જ પ્રમાણે પ્રકૃતિની અવસ્થા, પોતે લયેલું ડેવલપમેન્ટ અને આ અવતારો મળેલું જ્ઞાન, એના આધારે પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ કરે છે. પણ આ બધામાં મૂળ આત્મા તો એક જ છે ને. હા, મૂળ આત્મા એક જ, એને જ આપણે હું માનું. હા, એટલે બે આત્મા તો છે જ નહીં. ના, બે હું એ જ કન્ફ્યુઝન, આત્મા તો એક જ છે, હું શુદ્ધ આત્માથી એક જ લક્ષ અથવા એ જ સ્મરણમાં છે, બરોબર, કે હું શુદ્ધ આત્મા એ જ લક્ષ. પણ હા, એટલે એ કન્ફ્યુઝ હતું કે જે પ્રકાશિત આત્મા અથવા શુદ્ધાત્મા એમાં કોઈ એવું તો નહીં કે એટલા માટે. ના ના, આમાં શું છે, કદાચ મેં એવું કીધું હશે કે શુદ્ધાત્મા છું એ પ્રતિષ્ઠિત આત્માને બિલીફ છે. બરોબર, રાઈટ બિલીફ. મૂળ આત્મા એ હકીકત છે. હા, અને પ્રતિષ્ઠિત આત્માને અત્યારે હું શુદ્ધાત્મા છું એ રાઈટ બિલીફ છે, એવું કીધું હોય મેં. પણ આત્મા બે ના હોય, એ બિલીફ એ પાછી મૂળ આત્મા માટે જ છે ને. બરોબર, એ બીજા કોઈ આત્મા માટે નહીં. બરોબર સ્વામીજી. બરોબર બરોબર. બીજું કઈ પૂછવું છે? હા બસ સ્વામીજી, જય સચ્ચિદાનંદ. આ બાજુ ઈધર આવો તો અમારા બસ દર્શન નો પ્રત્યક્ષ લાવો મળે, એવું યોગ થાય એવી પ્રાર્થના. જરૂર જરૂર પ્રભુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામી. રમેશભાઈ. જય સચ્ચિદાનંદ. હવે આપણે હમણાં કીધું
આપણે હમણાં કીધું કે આત્માનો સ્વભાવ સ્વપણ પ્રકાશ અને એટલે આ સ્વ અને પર પ્રકાશક ગુણ લેવા હોવાને લીધે જ આત્માને આ પજલ થાય છે એવો મને પ્રશ્ન થાય છે. રમેશભાઈ તમારું મ્યુટ થઈ જાય છે. ના, આત્માનો સ્વ પર પ્રકાશક એ તો એનો સ્વભાવ છે ને, સ્વભાવ કાયમ નો છે. એ આવતો જતો નથી, છે. તમારો અવાજ સંભળાતો નથી કે તમે શું બોલો છો? એટલે તો આત્માનો સ્વ પર પ્રકાશક ગુણ નો કહેવાય ને, સ્વભાવ જ કહેવાય ને, એ પ્રશ્ન પછી. હવે યાર ગુણ અને સ્વભાવ બંને એક જ છે, પણ જ્યારે પ્રકૃતિ હોય ત્યારે ગુણ રૂપે વ્યક્ત થઈ જાય, પછી સ્વભાવ થઈ જાય. બરાબર. જેમ પ્રકૃતિ હોય, પ્રકૃતિ હોય તો આપણે શું કહીએ કે ભાઈ પ્રકૃતિ વિનાશી છે, આત્મા અવિનાશી છે, એ અત્યારે ગુણ કહેવાય. પછી જયારે સિદ્ધ ક્ષેત્રમાં જાય ત્યારે સ્વભાવ કહેવાય, કારણ કે વિનાશી વસ્તુ કોઈ છે જ નહીં તો પછી. હા બરાબર. એટલે ટૂંકમાં શબ્દ જ એનો ખાલી શબ્દ ના ભેદ જ છે ખાલી, બાકી આમ તો ગુણ એક જ છે. બસ 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 પ્રભુ. બરાબર બરાબર. હા, જય સચિદાનંદ. જય 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 સચિદાનંદ. જય દરેકને જોતો જાણતો નથી, પ્રતિષ્ઠિત આત્મા જુએ જાણે છે, બરાબર. પણ અને આ શુદ્ધાત્મા નું બિલીફ એને બેઠી છે, તો આ સર્વ જે કાર્ય પ્રતિષ્ઠિત આત્મા થ્રુએ થાય છે કુદરતી રચના મુજબ, તો એ પ્રતિષ્ઠિત આત્માને શુદ્ધ આત્માનું લક્ષ્ય જ બેઠું છે, એવું છે ને? એ જોઈને બીજું શું હોય? અચ્છા, નહીં એને જાણવું છે કે મેં ભૂતકાળમાં સત્સંગમાં અનેક વખત કીધું છે કે કોઈ પણ જીવને આત્માનો સ્પષ્ટ અનુભવ અથવા તો સ્પષ્ટ વેદન છેલ્લા અવતાર સિવાય થાય નહીં, પણ કોઈને કે કોઈને કોઈ એમ કહેતું હોય કે મને થયો છે એવું બોલવાનો એનો અધિકાર છે. આવું મેં અનેક વખત કીધેલું છે. રાઈટ રાઈટ રાઈટ. એટલે આ એને ખાલી લક્ષ્ય જ બેઠું છે કે હું શુદ્ધ આત્મા છું, જે કઈ છે તે મૂળ આત્માનું જ છે પ્રકાશ. એટલે એના પ્રકાશ શું કીધું કે અત્યારે શુદ્ધાત્માનું લક્ષ્ય તમને બેઠું છે, જેના આધારે પ્રકૃતિના લક્ષ્યથી તમે મુક્ત થઈ શકો છો. પ્રકૃતિના સ્વભાવ સાથે જોડાયેલું હું પ્રકૃતિ છું, હું પ્રકૃતિને ચલાવું છું, પ્રકૃતિ દ્વારા ભોગવાય છે અને હું ભોગવું છું, અથવા બીજાની પ્રકૃતિ દ્વારા હું ભોગવું છું. આ બધી અજ્ઞાનની માન્યતાઓ જે કરતાપણું અને માલિકીપણું અને ભોગવટાપણું છે એ ખલાસ કરવા માટે હું શુદ્ધાત્મા ના બોલો તો પેલું જાય કઈ રીતે? તમે એને ઓપ્શન ના આપો કે તું પ્રકૃતિ નથી તો તું શું છું, એ તો કેવું પડે કે નહીં? બરાબર. આપણે કહીએ પ્રકૃતિ વિનાશી છે તો તું શું છું, તો કે હું અવિનાશી છું, એ ના બોલે તો પેલું અજ્ઞાન જાય કેવી રીતે? બરાબર. એટલે તો કહું છું કે અત્યારે આપણો પુરુષાર્થ કેવળ દર્શન નો, એટલે કે કેવળ અજ્ઞાન ને સંપૂર્ણ રીતે નાશ કરવા ઉપર ફોકસ પાડજો, અને શુદ્ધાત્મામાં તો લક્ષ્ય રાખજો કે શુદ્ધાત્મા ચેતન છે, અવિનાશી છે અને તમામ પ્રકારની અનંત શક્તિ વાળો છે, અને એ હું મૂળભૂત રીતે પોતે છું. બસ આટલું જ, બીજું વધારે એમાં ઊંડા ઉતરવાનું નથી, ઊંડા ઉતરી શકીએ એમ પણ નથી.
એટલે પ્રતિષ્ઠિત આત્મા શુદ્ધાત્માના લક્ષ સાથે અજ્ઞાનનો નાશ કરે છે. બસ આ આપણો આધ્યાત્મ વિજ્ઞાનનો મૂળ પુરુષાર્થનો એમ છે. ઓકે ઓકે ખ્યાલ આવી ગયો. આપણો પુરુષાર્થ મન વચન કાયાને સુધારવાનો બદલવાનો ફેરવવાનો નથી. બરાબર. પણ શુદ્ધાત્માને લક્ષ્ય રાખીને રિલેટિવ સત્ય રૂપી અજ્ઞાન છે એને સંપૂર્ણ નાશ કરવો, ધેટ ઇઝ અવર કોન્સેપ્ટ. ઓકે ઓકે જય સચિદાન. ઓકે જય સચિદાન. અંજુબેન અનમ્યુટ કરો. જય સચિદાન. જય સચિદાન. જય સચિદાન. સ્વામીજી મેરા ક્વેશ્ચન ભાવ ઓર આશ્ચર્ય મેં ડિફરન્સ ક્યા હૈ વો સમજને કા થા. ક્યા બતાયા? ભાવ ઓર ભાવ ઓર આશ્ચર્ય. આશ્ચર્ય મતલબ ઇન્ટેન્શન. ઇન્ટેન્શન ભાવ ઓર આસ્થા. આશ્ચર્ય આશ્ચર્ય ઇન્ટેન્શન. ઇન્ટેન્શન આશય આશય. ઓકે હા જી આશ્ચર્ય આશ્ચર્ય. ઓકે સમજ ગયા સમજ ગયા. ઇન્ટેન્શન ભાવ એન્ડ ઇન્ટેન્શન. ઓકે આપ હા સર. तो स्वामी जी मैं जो आपको थोड़ा बताती हूँ ध्यान दे के इसमें कौन सा भाव और कौन सा इंटेंशन आप मुझे थोड़ा क्लियरिटी लेना. स्वामी जी अगर अभी हमारा भाव है कि ये यूनिवर्सल ट्रूथ हमको समझना है और सनातन सत्य हमको जानना है, अनुभव यूज करके अनुभव करना, ये हमारा भाव है. और इंटेंशन इसके पीछे क्या रहेगा कि हमें ये सब जान के हमारे सर्वस्वरूप को अनुभव करना, मतलब ये जो हम इस ब्रह्मांड में फंसे हुए हैं जन्म मरण में, जो हमारा आत्मा एक शरीर के बंधन में है उससे हमें मुक्त होना है, ये हमारा आशय है. ऐसे ठीक है स्वामी जी ये समझा, या फिर कोई आप एग्जांपल देकर समझाओ दोनों में डिफरेंस. इंटेंशन का मतलब होता है मेरे को मन वचन काया से मुक्त होके मोक्ष में जाना है और मोक्ष में जाने के लिए अज्ञान को नाश करना है और अज्ञान इज इक्वल टू रिलेटिव सत्य. ठीक है. और मैं रियल सत्य यानी सनातन सत्य हूँ, चेतन अविनाशी और सभी प्रकार की अनंत शक्तियों वाला हूँ. तो ये इंटेंशन हो गया. अभी पुरुषार्थ क्या करना पड़ेगा भाव कि मैं मोक्ष मार्ग के लिए लायक और सहायक संयोग कैसे प्राप्त करूं, नंबर वन. नंबर टू मैं रिलेटिव सत्य क्या अज्ञान अवस्था में धीरे धीरे कैसे खत्म करूं. आप समझे ना? तो मेरा इंटेंशन के मुताबिक मेरा पुरुषार्थ रहेगा. तो ये भाव जो है वो भाव उसके साथ जुड़ता है इंटेंशन के साथ, तभी कर्म बनते हैं. इंटेंशन के हिसाब से हमारा रिजल्ट आएगा. भाव intention convert in a bhav and bhav convert in a result in a next birth with the help of kudrati rachana, with the help of kudrati kanun. Pehle intention hogi fir bhav, bhav ke hisab se result hoga. Ha aapko aapne to shayad bahut bar suna hoga jaisa bhav waisa bhav. Haan ji swami ji. जैसा इंटेंशन वैसा भाव सुना है कभी? ऐसे मेरे को सत्संग में सुनने को आया कि इंटेंशन के हिसाब से. मैंने एक कहा ना, मैंने एक तो कहा कि इंटेंशन से भाव बनते हैं और भाव से भाव बनते हैं. तो अभी हमारा फर्स्ट स्टेप जो है, फर्स्ट स्टेप इज इंटेंशन एंड फाइनल स्टेप इज भाव. इट इज कन्वर्ट इन अ रिजल्ट इन अ नेक्स्ट बर्थ. तो वेयर इज द कंफ्यूजन? हाँ जी स्वामी जी, नहीं स्वामी जी कंफ्यूजन नहीं है स्वामी जी, समझ में आ गया. तो अभी हमारा आपने बताया कि अभी हमारा इंटेंशन ये है कि हमें कर्म बंधन से मुक्त होना है, कर्मों के बंधन से मुक्त होना है, वो हमारा इंटेंशन है. उसके हिसाब से हम भाव करते हैं मुक्त मार्ग के लायक और सहायक. हाँ कभी कर सकते है कभी नहीं कर सकते है, कभी जागृति में रहता है कभी नहीं रहता है. इंटेंशन तो है ही, मगर इंटेंशन के मुताबिक हमारा अटेंशन कभी होता भी है कभी नहीं होता है, कभी निर्बल हो जाता है कभी सबल हो जाता है, ऐसा हो जाता है, मगर इंटेंशन तो है ही. इंटेंशन के हिसाब से भाव नहीं होता, हमारा चूक जाता है दृष्टि में,
ऐसा बताना चाह रहे हो आप? इंटेंशन तो हमारा अभी ये अध्यात्म विज्ञान समझ के जो जो व्यक्ति ने ये विज्ञान समझा है वो सभी का एक ही भाव है कि मेरे को मोक्ष में ही जाना है। मगर जब संजोग आते हैं तो संजोग में जिस प्रकार से हमारा उपयोग रहना चाहिए वो उपयोग नहीं रहता है, और इसीलिए हमको ज्यादा और पुरुषार्थ करने की, सनातन सत्य की दृष्टि का और ज्यादा उपयोग करने की ज्ञान और दर्शन के रूप में जरूरत है। इंटेंशन तो है ही मोक्ष में जाने का, मगर उससे उसको पूरा करने के लिए, फुलफिल करने के लिए हमारा पुरुषार्थ भी तो सही होना चाहिए ना। अगर आपका इंटेंशन है, अगर पुरुषार्थ नहीं होगा तो क्या होगा? हाँ जी स्वामी जी, अब हमारा लक्ष्य के अनुसार हमारा पुरुषार्थ 100% हो, वही हमारा लक्ष्य रहना चाहिए। हाँ बस, तो इंटेंशन आपका मोक्ष में जाना है वो अच्छी बात है, जन्म मरण से मुक्ति पाना है अच्छी बात है, शाश्वत सुख की अनुभूति करना है वो बराबर बात है, फिर भी ये इंटेंशन के मुताबिक, ये आपके पर्पस के मुताबिक आपका पुरुषार्थ भी तो चाहिए ना। जो जो सनातन सत्य समझा है उसका व्यक्ति में बार बार 100% उपयोग का हमें परिवर्तन करना चाहिए, वही वही कमी हो जाती है तो उसको ही हमको बार बार परफेक्ट करना है, बस और कुछ नहीं। वहीं पर मार खाते हैं हम लोग, वहीं पर कच्चे पड़ जाते हैं, तो 100% उसी का हमारा टारगेट होना चाहिए, वहाँ पर हमने कच्चा नहीं पड़ना है। हाँ, बार बार हम रिलेटिव सत्य में ऐड हो जाते हैं, चले जाते हैं, बार बार चले जाते हैं। हाँ जी स्वामी, और मैं बार बार हर सत्संग में कहता हूँ, हर सत्संग में, कि आपको रिलेटिव सत्य को टच नहीं करना है, प्रकृति मन वचन काया को टच नहीं करना है, इन्वॉल्व नहीं होना है, सुधारना नहीं है, बदलना नहीं है, हमको इसे मुक्त रहना है, ये मैं हर सत्संग में कहता हूँ। हाँ जी स्वामी जी, आप तो बिल्कुल सही कहते हो, बराबर हमको सेंटर मारते रहते हो, पर हम सुधरते कहाँ है, हमारी दृष्टि फिर उधर रिलेटिव खत्म में चली जाती है। जी जी जी, आप तो अपना काम एकदम परफेक्ट और बराबर कर रहे हो स्वामी जी, हमें दीपक किया है कि हम भी आपको ध्येय के अनुरूप चले, जो आप हमें समझाना चाहते हैं वो समझ के और 100% उपयोग करें। जय सच्चिदानंद स्वामी जी, जरूर जरूर, मेरी शुभकामना है, जय सच्चिदानंद। यस नेक्स्ट, कमलेश भाई। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी जी। સ્વામીજી બે પ્રશ્ન છે, અરે હા જે ગુજરાતીમાં જો કે ચાલશે, સ્વામીજી એક નાનો છે ને એક થોડો મીડિયમ છે, હવા પાણી અને અગ્નિ એ ત્રણે એકેન્દ્રીય જીવ છે સ્વામીજી, એમાં આપણે શુદ્ધાત્મા જોવાનું બહુ ડિફિકલ્ટ, એટલે દિસ એમાં દેખાતું પણ નથી ને અનુભવાતું નથી ને સમજાતું પણ નથી, તો સ્વામીજી એમાં શુદ્ધાત્મા જો આપણે શું પુરુષાર્થ કરવો, કઈ રીતે આપણે એમને જીસ સમજી શકીએ કે અનુભવી શકીએ, બીજા બધામાં ખ્યાલ આવી જાય સ્વામીજી કે અમારો દેશ છ એ છ તત્વ છે, આમાં એટલે આમાં બીજા બધા તો આવી શકે સ્વામીજી કે સ્થિતિ સ્થાપક ને બધું, ખાલી પણ જળનો પોર્શન ક્યાં આવે છે સ્વામીજી એ વસ્તુનો ખ્યાલ નથી આવતો સ્વામીજી, કે ફોર એક્ઝામ્પલ પાણી છે, પાણીમાં તો કેટલા બધા બિંદુ છે સ્વામીજી, તો એક એક બિંદુમાં એક એક જીવ હોય એ કેવી રીતના હોય સ્વામીજી, એટલે એ દરેક હવા અને અગ્નિ, એટલે એ તો આપણે સામાન્ય ભાવે જોવાનું છે ને, ઇન્ડિવિડ્યુઅલ ક્યાં જોવાનું છે? હા ને બરોબર ને સ્વામીજી, આપણે કેમ કહેવાય બીજું જે આપણે ઝાડના પાંદડા જોઈએ છે, ઝાડને જોઈએ છે તો એના હજારો પાંદડા છે, પાદરાના પણ અલગ અલગ જીવો છે અને ઝાડનો પણ અલગ જીવ છે, અલગ અલગ જોઈએ છે એ બરોબર ને, પણ આમાં સમજી આપણે પાંદડામાં પણ દેખાય છે કે ભાઈ ઉપરનું એમાં તો ખાલી અંદર જે છે એક જ, બાકી ઉપર જે પાંદડું ને તો જળ પોર્શન છે અમુક ના, જે પ્રત્યેક પાંદડામાં જીવ તો ખરા જ ને સાહેબ, પ્રત્યેક પાંદડામાં જીવ છે, પછી આ ઘઉં ચોખા ઊંઘે છે એમાં પ્રત્યેક ચોખામાં જીવ છે, ચોખાના ડોડાની અંદર જીવ તો છે જ, અને ડોડાની અંદર 10 લાખ ઘઉંના ચોખા છે, 10 લાખના જીવ પાછા અલગ અલગ, અને ડોડાનું
હા પણ સ્વામીજી એના પર જે જળનું જળનું આવરણ છે એ તો આપણને દેખાય જોઈ શકીએ છીએ ને સ્વામીજી. પણ એવી રીતના આમાં પાણી હવા ને એમાં આપણે જળનું આવરણ સ્વામીજી એ કેવી રીતના એ વસ્તુ જોઈએ. બાકી એમાં બીજું સ્થિતિ સ્થાપક ને આ તે કાળ ને બધું આકાશ ને બધું વસ્તુ સમજમાં આવી જાય. ખાલી જળનો પોર્શન કેવી રીતના કોઈ દેખાય છે પાણી તો દેખાય છે. હા પાણી દેખાય છે બરોબર. પણ સ્વામીજી એટલે પાણી ને એટલે દેખાય છે અગ્નિ દેખાય છે સ્વામીજી. પણ અગ્નિમાં જીવનો એટલે જળનો પોર્શન કયો હોય શકે સ્વામીજી? આ બળી જાય છે તે જળનો પોર્શન છે અને જે ગરમી આપે છે એ બધા આત્માઓ છે બધા એનો સ્વભાવ છે. અગ્નિ કાય જીવ ખ્યાલ આવ્યો, પાણી કાય જીવ, વાયુ કાય જીવ, એટલે આ બધા જીવો છે અને એનું દરેક જીવનું પોતાનું બહુ ટૂંકું લાઈફ હોય છે. એટલે આ કેવું છે કે જેમ પાણી વગર માણસ જીવી ના શકે પણ એમાં જીવ છે, હવા વગર જીવી ના શકે પણ એમાં જીવ છે, અને અગ્નિ વગર ના જીવી શકે. હવે આપણને લાગે અગ્નિ વગર કેમ, તો કે છે કે આપણે ખોરાક ખાઈએ છીએ એનાથી અગ્નિ બને છે, એ અગ્નિ થી તો આખું આ શરીર ચાલે છે. એટલે કે ખોરાક ખાવ છો એનાથી જે શક્તિ પેદા થાય છે એ તમારા ખોરાકને ડાયજેસ્ટ કરવાનું કામ આ અગ્નિ તત્વ કરે છે, એ પચે છે, ત્યાર પછી આખા બોડીની અંદર એ બ્લડમાં કન્વર્ટ થઈને તાકાત રૂપે બધે ફેલાય છે અને એ તાકાત થી તમારું લાઈફ જીવાય છે તમારાથી. બરોબર. એટલે અગ્નિ તત્વનો શરીરમાં રોલ છે, પાણી તત્વનો શરીરમાં રોલ છે, વાયુ તત્વનો શરીરમાં રોલ છે, આ ત્રણ વગર તો જીવી ના શકાય. જીવીને એ તો બરોબર સ્વામીજી, રાઈટ. એ તો વસ્તુ આપણે આપણે રહે છે. પણ સ્વામીજી વસ્તુ આજે વસ્તુ કે ભાઈ આપણે શું ઘણી વખત આપણે બીજા બધાને આપણે શુદ્ધાત્માને એમાં આપણે જોઈ શકીએ છીએ સ્વામીજી. એટલે આમાં આમ ખ્યાલ આવે કે ભાઈ આ બધા એ છે પણ વસ્તુ કેવી રીતના જોવાનું એ વસ્તુ ખ્યાલમાં નહોતો આવતો એટલે મારે પ્રશ્ન પૂછ્યો સ્વામીજી. સમજી ગયો એટલે આપણે સામાન્ય ને બરોબર સર. કારણ કે એમાં શું બાકી બધે બધા તત્વ દેખાય પણ એ ખાલી જળનો પોર્શન ક્યાં છે એ વસ્તુ ખ્યાલમાં. કારણ ફોર એક્ઝામ્પલ આપણે ઘાસનું તણકું લે, ઘાસના તણકીમાં ઉપરનો જે પોર્શન છે સ્વામીજી એ દેખાય છે. પાંદડામાં જીવ છે પણ પાંદડા જે જળનો પોર્શન તો આપણે દેખાય છે. જીવનો પોર્શન તો સ્વામીજી આત્મા જે ચેતન છે, ચેતન તો એકદમ અમૂર્ત છે એને તો આપણે જોઈ જ ન શકતા નથી. પણ જેના પર ખ્યાલ આવે છે એમાંથી એવી રીતના પાણીમાં આપણે જોઈ શકીએ. પણ આ પાણીનો એક એક બિંદુમાં એક એક અલગ અલગ જીવ હોય છે સ્વામીજી. પાણીના એક એક બિંદુમાં પણ અનંત જીવો છે. અનંત જીવો છે. ઓકે. એવું સાયન્ટિસ્ટોએ પ્રૂવ કર્યું છે. ઓકે. ઈવન સ્વામીજી અગ્નિનો પણ એક જે જ્વાળા નીકળે એમાં પણ અનંત જીવો છે સ્વામીજી. શું કીધું? અગ્નિની એક જ્વાળા જે હોય સ્વામીજી અનંત જીવો છે. હા એટલે છે જ ને, કારણ કે એનું ઘન સ્વરૂપ છે ને. એ તો વાયુમાં એવું છે ને, વાયુમાં પણ સેમ જ છે બધામાં. આ બધા એકેન્દ્રીય જીવો છે, એ બધા બલ્કમાં જ કામ કરે છે, ઇન્ડિવિડ્યુઅલ કામ નથી કરતા, બલ્કમાં જ કામ કરે છે, ઇન્ડિવિડ્યુઅલ નથી કામ કરે. જેમ કે વ્યક્તિ વ્યક્તિ વ્યક્તિનો વ્યવહાર એ બે આત્મા વચ્ચેનો વ્યવહાર છે. તમે ભાત ખાવ છો એ અનેક ચોખાના જીવો સાથેનો વ્યવહાર છે, એક નથી એ. તમે વનસ્પતિ ખાવ છો તો અનેક જીવો સાથેનો વ્યવહાર છે. પાણી પીવો છે તો અનેક જીવો છે. હવા લો છો તો અનેક જીવો છે. તમારો આત્માને એનો આત્મા એવો વ્યવહાર નથી. ઇટ ઇઝ નોટ કનેક્ટેડ વિથ ધ ટુ ક્રીચર્સ, બટ ઇટ ઇઝ સર્વાઈવ ફોર ધીસ બોડી. ઇટ ઇઝ નોટ લાઈક અ ઇન્ડિવિડ્યુઅલ કર્મ વિથ ધીસ બોડી એન્ડ ધેટ સોલ. એ બે જીવો વચ્ચેનો વ્યવહાર નથી. આ બોડીને સર્વાઈવ રાખવા માટે કુદરતી રચનાનો ભાગ છે. ઓકે. અને આ કુદરતી રચનાના ભાગમાં કુદરત ગુનેગાર ગણતી જ નથી. પણ તમે મન વચન કાયાના માલિક થાઓ તો એના દ્વારા થતી હિંસાના તમે જવાબદાર થઈ જાઓ છો. સમજાય મારી વાત? હેલો. સ્વામીજી લાઈટ નહીં
શૈલેષીકરણ એટલે એક્ઝેક્ટલી શું છે, એટલે ટૂંકમાં સમજાવશો શૈલેષીકરણ એટલે શું? શૈલેષીકરણ તો જ્યારે આત્મા મોક્ષે જાય ત્યારે હોય. તમે તમે શૈલેષીકરણ ને તમે તમારી સિમ્પલ ભાષામાં શું સમજ્યા છો? જે તમે વાંચ્યું હોય, જાણ્યું હોય, સાંભળ્યું હોય એને સિમ્પલ ભાષામાં બે ત્રણ ચાર વાક્યોમાં મને કહો. પ્રોસેસ એક્ઝેક્ટલી છે શું? ના ના, તમે શું સાંભળ્યું છે, સમજ્યા છો? તમે મને પ્રશ્ન પૂછ્યો એટલે તમે કઈક તો સાંભળ્યું ને સમજ્યા હશો ને. મારી સમજ એવી કે એક છેલ્લી સ્ટેજ એવી આવે મોક્ષની પહેલા, કેવળ જ્ઞાન પછી, કે ખાલી પાંચ અક્ષર જ આપણને સમજાય એવું જૈન દર્શનમાં, જે જૈન દર્શનની વેબસાઇટ છે એના ઉપર લખ્યું છે કે શૈલેષીકરણ ક્રિયા એટલે આ છેલ્લી સ્ટેજ, ત્યારે એક જ મિનિટમાં કેવળ જ્ઞાન પછી આત્મા શીખોડી જાય અને એ ત્યાં પછી પાછો બ્રહ્માંડમાં ફેલાય અને એ ત્યાં પછી ડાયરેક્ટ સિદ્ધ ક્ષેત્રમાં જાય. હા, એટલે નિર્વાણ થાય ત્યારે, કેવળ જ્ઞાન ની પણ નિર્વાણ થાય ત્યારે. હા, કેવળ જ્ઞાન પછી તો ઘણું આયુષ્ય બાકી હોય. બરોબર. જેમ અત્યારે સિમંદર સ્વામી એ કેવળ જ્ઞાન સહિત જ છે. બરોબર. એટલે કેવળ જ્ઞાન પછી ના બોલાય, પણ નિર્વાણ નિર્વાણ પછી બોલાય, અથવા નિર્વાણ સમય બોલાય. અચ્છા, પણ એક્ઝેક્ટ આપણે આપણા આધ્યાત્મ વિજ્ઞાનમાં એમ આપણે કહી શકાય કે આ કુદરતી રચના છે કરીને? કહું કહું તમને સમજાવું. એ કુદરતી રચના જ છે, પણ તમને સમજાવું. તમે જયારે પર્ટિક્યુલર પ્રશ્ન પૂછ્યો છે તો એનો પર્ટિક્યુલર જવાબ આપો. તો કે શૈલેષીકરણ એટલે શું? જયારે છેલ્લી વખત શરીરથી મુક્ત થઈને કાયમ માટે આત્મા જયારે મોક્ષે જાય છે, ત્યારે એ આત્મા આખા એનો પ્રકાશ છે આખા બ્રહ્માંડમાં ફેલાય છે અને ત્યાર પછી એ સિદ્ધ ક્ષેત્રમાં જાય છે. કારણ કે હવે અજ્ઞાનનો અંશ નથી અને કોઈ પણ પ્રકારના કર્મનું, આઠે પ્રકારના કર્મમાંથી એક પણ પ્રકારના કર્મનું આવરણ નથી. અને માટે એની જે કારણ કે કેવળ જ્ઞાન થયા પછી પણ ચાર અઘાતી કર્મ તો એને બાકી જ રહ્યા છે. નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ, આયુષ્ય કર્મ, એ તો બાકી જ છે કેવળ જ્ઞાન થઈ ગયા પછી. બરોબર. એટલે આઠે પ્રકારના કર્મનો ખલાસ થઈ જવાથી આત્મા જે છે એ આખા એનો પ્રકાશ જે છે જ્ઞાન પ્રકાશ એ આખા બ્રહ્માંડમાં સર્વવ્યાપક થઈ જાય છે અને પછી મોક્ષે જાય છે. આ શૈલેષીકરણની ક્રિયા કહેવાય. અને શાસ્ત્રની અંદર એટલે કે આગમની અંદર આના માટે એવો ઉલ્લેખ કર્યો છે કે જ્યારે કોઈ પણ જીવ આવી રીતે મોક્ષે જતો હોય છે ત્યારે એક સમય માટે પણ ખાસ કરીને નરકના જીવોને એ પ્રકાશનો અનુભવ થાય છે. કઈ રીતે એ મને ખબર નથી, પણ આવું શાસ્ત્રમાં લખેલું છે. એટલે પ્રકાશનો અનુભવ થાય છે. પ્રકાશ એટલે એક પ્રકારની શક્તિ, પ્રકાશ એટલે આ લાઈટ નહીં. બરોબર. આત્માનો પ્રકાશ એ આવા લાઈટ જેવો પ્રકાશ નથી, એ જ્ઞાન પ્રકાશ છે. પણ હું પ્રકાશ આત્માનો બોલું એટલે તમારે જ્ઞાન પ્રકાશ જ સમજવાનું, આ ટ્યુબલાઈટ નો સૂર્યનો પ્રકાશ નહીં સમજવાનું. પાકું પાકું. બરોબર છે. અને એ પ્રકાશ ચેતન છે, સૂર્યનો અને ટ્યુબલાઈટ નો પ્રકાશ જળ છે. એટલે આ બધી વસ્તુના કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ જેથી આપણે કન્ફ્યુઝન ન ઉભું ના થાય. બરોબર. આત્માનો એક જ પ્રકાશ ચેતન છે, બાકી કોઈ પ્રકાશ ચેતન નથી. પ્રકાશ હોય શકે, પ્રકાશનો વસ્તુ દેખાઈ શકે ખરું, પણ એ ચેતન નથી, જળ પ્રકાશ છે. બરોબર. આત્માનો પ્રકાશ જ ચેતન છે અને ચેતન પ્રકાશ માટે એને જ્ઞાન કહેવાય છે. જળ પ્રકાશ ને જ્ઞાન કહેવાતું નથી. સૂર્યનારાયણ પોતે આ દુનિયાને ઓળખી ના શકે, જાણી ના શકે, સમજી ના શકે, ખાલી પ્રકાશી શકે. બરોબર. આત્માનો તો પોતાનો જ્ઞાન પ્રકાશ છે અને જ્ઞાન પ્રકાશ હોવાથી વિભાવિક અવસ્થામાં એના મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શન થી તો સંસાર ઉભો થાય છે. જળ ને તો જ્ઞાન હોય જ નહીં, મિથ્યા જ્ઞાને ના હોય ને સમ્યક જ્ઞાને ના હોય. હોય. બરોબર. હા, એટલે જ્ઞાન પ્રકાશ ને આધારે, પણ જ્ઞાન પ્રકાશ એ અજ્ઞાન રૂપે પ્રગટ થવાથી એ મિથ્યા થઈ જાય છે, એનાથી કર્મ બંધાય છે.
એનાથી જન્મ મરણ ના ચક્કર ચાલુ રહેશે. બરોબર. હવે અજ્ઞાન નાશ થઈ જાય એટલે એનો સ્વાભાવિક પ્રકાશ થઈ ગયો. પણ અજ્ઞાન નાશ થયા પછી કેવળ જ્ઞાન થાય અને છેલ્લા અવતારમાં પછી કર્મો પણ બાકી રહે, અઘાતી કર્મો, એનો પણ નાશ થઈ જાય. અને જયારે નિર્વાણ થાય ત્યારે આ શૈલેષીકરણ ની ક્રિયા થાય અને પછી છેલ્લે મોક્ષે જાય. પણ આ બધું ઓટો મોડ છે, બટ નેચરલ છે, કોઈ વ્યક્તિ કશું કરતી નથી. બરોબર. જય સચ્ચિદાનંદ. ટાઈમ હોય તો હજી એક નાનો પ્રશ્ન છે. પૂછો પૂછો, વાંધો નહીં. એક કવિરાજના પદના નવંગોની પૂજામાં એક કૌત્સક કરીને એક શબ્દ છે. કૌત્સક, ઓકે. હા, તો આના વિશે જસ્ટ એક ઇન્ફોર્મેશન. કૌત્સક એટલે શું છે કે તમારું ધ્યાન આત્મામાં લગાઈ અને શરીરને સ્થિર કરી દેવું. હાથ પગ પાંચ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધું સ્થિર કરી અને તમારું ચિત્ત શુદ્ધ આત્મામાં કોન્સન્ટ્રેટ કરવું, એનું નામ કૌત્સક કહેવાય. પણ આધુનિક જમાનામાં અત્યારે જે કૌત્સક શબ્દ જૈન પરિભાષામાં વપરાય છે એ પોતે ઉભા થઈ અને નૌકાર ગણવા, એને જૈન ધર્મમાં હાલ કૌત્સક કહેવામાં આવે છે. પણ મૂળ કોન્સેપ્ટ પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું એને જ કૌત્સક કહેવાય. અચ્છા, એટલે કવિરાજના પદમાં જે છે એ કૌત્સક હમણાં તમને જે સમજાવ્યું એ છે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. તો સ્વામીજી, તમે હમણાં કહ્યું કે સૂર્યનારાયણ નો પ્રકાશ ની સાથે કમ્પેર કર્યું આત્માના પ્રકાશ, કે આત્માનો જ્ઞાન પ્રકાશ છે, સૂર્યનારાયણ નો જ્ઞાન પ્રકાશ નથી. પણ એટલે દેવ છે, તો દેવ હોય તો એને, એ લોકોને અવધિ જ્ઞાન માં એટલે લિમિટેશન હોય બધું જાણવાની કે કેવી રીતે? તમે છે ને મકાન ને મકાન માલિક બે ને ભેગા કરી નાખે, એમાં હું શું કરું? પ્રકાશિત રહેવાનો છે. અચ્છા, તો દેવ નો રોલ શું છે એમાં? જેમ જો ને, દેવ એટલે મનુષ્ય ના છે એમ, દેવ લોક નો દેવ હોય એ તો જોઈ જાણી શકે ને, એને તો તમારો જન્મ સૂર્યદેવ ના વિમાન ની અંદર થાય, એમાં તમારે રહેવાનું. સૂર્યનારાયણ તો એનું કામ કરે જ છે. ઓકે ઓકે, હા બરાબર. ધીસ ઇઝ યોર હાઉસ, નોટ યુ આર. ઓકે ઓકે. હિમાંશુભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. મન વચન કાયા આપણું એક કુદરતી રચના છે, એમાં કાયા સમજાઈ જાય ઇઝીલી, વાણી પણ આપણે સમજી લઈએ, વાણી પણ સમજાઈ જાય. ઓકે. હવે મન ની વાત કરીએ સ્વામીજી, તો મન ની અંદર ખાલી કન્ફ્યુઝન એટલું છે કે આખા દિવસ દરમિયાન કા તો ફ્રી પડીએ મોટા ભાગે આખા દિવસ, આખા દિવસમાં તો આ જે આપણને થિંકિંગ ચાલતું હોય છે આપણું કુદરતી રચનાના બધું, સમજી ગયો? તો એ જે મન છે એ આપણે એને આમ આમ મન વચન કઈ કુદરતી રચનામાં ગણી શકીએ, મન એક, અથવા તો પછી એમાં બીજું પ્રતિષ્ઠિત આત્માનો કોઈ રોલ ગણી શકીએ? કેમ કેમ આટલું બધું મોટું તમને પઝલ થઈ ગયું? યુ નો ધેટ કે વોટ ઇઝ ધ પાર્ટ ઓફ પુરુષાર્થ? પુરુષાર્થ પાર્ટ સેમાં જાય? પુરુષાર્થ પાર્ટ સપરેશનમાં. પુરુષાર્થ પાર્ટ, એક મિનિટ, પુરુષાર્થ પાર્ટ ત્રણ વસ્તુમાંથી સેમાં હોય? પ્રકૃતિ, પ્રતિષ્ઠિત આત્મા અને પરમાત્મા. સેમાં હોય? પ્રતિષ્ઠિત આત્મા. તો પછી તમે તો પ્રકૃતિનો પ્રશ્ન જોડી દીધો. મન વચન કાયા એ તો પ્રકૃતિ છે, એ તો કુદરતી રચના છે, પ્રતિષ્ઠિત આત્મા કુદરતી રચના છે નહીં? ધેન વેરી ગુડ ક્વેશ્ચન. ઓકે, સમજાઈ ગયું. ક્લિયર.
एनीवे इज ओके ओके एनी अदर क्वेश्चन ना बस आ जाए ओके 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 जय सच्चिदानंद जय सच्चिदानंद मधुरेश स्वामी जी को कोटी कोटी वंदन जय सच्चिदानंद अभी एक भाई ने पूछा था ना शैलेशीकरण करके यस आपने समझाया बराबर है लेकिन मयूर सिंह भगवान में मैंने शास्त्र में वो लिखा पढ़ा हुआ है वो लास्ट टाइम में महावीर स्वामी भगवान का जो कर्म शेष रह जाते हैं ना कि अभी कर्म खपाया जितना खपाया लास्ट के आयुष्य कर्म पूरा होने वाला है तो कर्म बाकी है तो उस टाइम में बोलते कहते ऐसा लिखा हुआ है कि सब जितना भी कर्म है आओ सब पूरा करके जाओ तो उस टाइम में शैलेशीकरण होता है कैसे वो ऐसा लिखा हुआ था ठीक है जो भी किताबों में लिखा गया है हम उसमें ज्यादा टिप्पणी नहीं करना चाहते हैं मगर हमने सिद्धांत में बोल दिया कि भी मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है और एक भी कर्म कम या ज्यादा करने की शक्ति न हमारे में है न कुदरत में है एक श्वास भी हम कम ज्यादा नहीं कर सकते हैं हमारा आयुष्य भी ज्यादा कम नहीं कर सकते हैं ये सब सिद्धांत हमको मालूम है और इसीलिए जो भी कर्म बाकी है वो सब आ जाओ ऐसा तो कोई असैद्धांतिक स्टेटमेंट होता ही नहीं है फिर भी अगर शास्त्र में लिखा है तो अपने व्यू पॉइंट से बराबर है हम सिद्धांत से कहेंगे सभी प्रकार के कर्म खत्म होने के बाद जब आत्मा शरीर से जब निकलता है और मोक्ष में ही जाना है यानी रिबर्थ में नहीं जाना है तभी वो आत्मा पूरे ब्रह्मांड में प्रकाशित होता है और फिर सिद्ध क्षेत्र में जाता है वो तो निर्वाण होने के बाद वही तो मैंने कहा ना वही तो मैंने उसी समय भाई को बताया कि केवल ज्ञान के बाद नहीं निर्वाण के बाद वही मैंने बताया हाँ नहीं वो बराबर है ये तो आप बोलते नहीं वो मैं क्या कर्म ऑटोमेटिक एक एक पूरा खत्म ही होके लास्ट शैलेशीकरण होता है कि कर्म बाकी रहते जब वो बोलते कि सब कर्म सब रखे जाओ वो ऐसा कुछ कैसे होगा ऐसे कैसे हो सकता है जब अच्छा, वही, वही कानून के आधार से जब रिजल्ट मिलता है तो हमारी मर्जी से थोड़ी आएगा हम कहते आ जाओ तो आ जाएगा नहीं आएगा ये श्वास कहाँ से लाओगे संजोग कहाँ से लाओगे ये कोई सिद्धांत में मेल नहीं बैठता है इसीलिए मैंने कहा कि शास्त्रों में जो कुछ लिखा है आपने पढ़ा है मैं उसमें ज्यादा डिस्कशन करना नहीं चाहता हूँ क्योंकि मेरा काम सिद्धांत को बताना है बराबर और बाकी में जो कुछ भी लिखा है मैं उसको वहां के वहां ही रखता हूँ वो ठीक है क्योंकि हमारा काम किताबों में सही लिखा है गलत लिखा है उसमें ज्यादा पढ़ने का नहीं है नहीं बराबर तो व्यवस्थित शक्ति के अनुसार एक एक क्रम वन बाई वन अपने आप पूरे होते ही जाएंगे शैलेशीकरण होने तक जी अपने आप क्योंकि अभी तो मोक्ष में जाना है तो उनका तो अघाती कर्म ही बाकी रहा घाती कर्म तो है नहीं अघाती कर्म है और अघाती कर्म के भुगतान के लिए कुदरत ने लाइफ दिया है श्वासोश्वास दिया है संजोग दिया है और सभी अप्रकार अघाती कर्म खत्म हो जाएंगे लास्ट में आयुष्य कर्म भी खत्म होगा और फिर शैलेशीकरण से बाद सिद्ध क्षेत्र में चला जाएगा समझ में आ गया अभी बराबर आ गया ओके ओके और आपने स्वामी जी आज समझाया ना आज समझाया कल परसों बहुत अच्छा समझ में आ गया अब जो भी आत्मा और अलग रहना वो रहना सब एक एक चीज समझ में आ रहा है इसलिए मैं सवाल ज्यादा पूछते नहीं हो मेरा सवाल सब में आ जाता है कल के व्याख्यान में परसों बुध और बुधवार को और गुरु शुक्र को साइंटिस्ट के दिन सब सब पूरा सुन लेता हूँ और स्वामी जी आशीर्वाद दीजिए कृपा कीजिए कि एक भव अवतारी होकर अगला भव महाविद्या क्षेत्र में मोक्ष में जाओ जरूर जरूर बस आपकी भाषा आपकी भावना परिपूर्ण है यही मेरी शुभकामना है आपके चरणों में कोटि कोटि वंदन साष्टांग प्रणाम जय सच्चिदानंद जय सच्चिदानंद जय योगेश भाई जय सच्चिदानंद स्वामी जी जय सच्चिदानंद यस स्वामी जी आपने अपनी जिंदगी में धरो के कोई प्रसंग बने तो अपने प्रकृति में सुखनी लागणी दुखनी लागणी के गुस्सो के चिंता के कोई भी जातनी लागणी उत्पन्न थाय ए बधु कुदरती रचना छे लागणी ए जड़नो स्वभाव छे ने लागणी उत्पन्न थाय छे ए चेतन नी हाजरी में थाय छे तो ए कुदरतनो स्वभाव नथी चेतननो स्वभाव नथी नहीं तो ए कुदरती रचना कहेवाय કુદરતી રચના જ કહેવાય ને કોઈના ઉપર રાગ થાય કોઈના ઉપર દ્વેષ થાય એવી બિલીફ લઈને આવ્યા છે એવા કર્મ લઈને આવ્યા છે અને એવો હિસાબ લઈને આવ્યા છે
તો સ્વામીજી આપણે આ નવ કલમો બોલીએ તો એ બોલવી જોઈએ કે નહીં એ મને સમજ નથી પડતી. પહેલા હું બોલતો હતો તો હવે મને થાય બોલવી કે નહીં બોલવી એના માટે આપની સલાહ લેતો. કેમ કેમ તમે બધા મહાત્માઓ પાછા એકનો એક જ પ્રશ્ન પૂછો છો? મન વચન કાયાનો કંટ્રોલ આપણા હાથમાં છે? ના નથી. તો પછી બોલવો ના બોલવો આપણો સબ્જેક્ટ છે? ના આપણો નથી. એટલે તો પછી કેમ પૂછો છો વારે ઘડીએ આવું કરવું કે ના કરવું? મન વચન કાયા એ આપણો સબ્જેક્ટ નથી. હું સત્સંગમાં કેટલી વખત બોલું છું? બરાબર છે. હવે બોલવો કે ના બોલવો એ મન વચન કાયાનો સબ્જેક્ટ છે. તો પછી કુદરતી રત્નમાં ના જાય સાહેબ? હા કુદરતી રત્નમાં જાય. તો પછી આપણી પાસે ચોઈસ છે એમાં? ના નથી. તો પછી પ્રશ્ન ક્યાં પૂછો છો પ્રભુ? બરાબર છે, બરાબર છે. થેન્ક યુ. હા જય સચ્ચિદાન સ્વામી. ઓકે ઓકે જય સચ્ચિદાન. પ્રજ્ઞિક એક પૂછવું હતું એ કે આપ ક્યાંથી બોલો છો પ્રભુ? હું મોરબી થી બોલું છું. એન્ડ તમે પહેલી વખત જોડાયેલા છો? હા પહેલી વખત જોડાયેલો છું. ઓકે નાવ મારે એક પ્રશ્ન છે આપને કે તમે જોડાયા ફર્સ્ટ ટાઈમ ઇટ ઇઝ ગુડ, પણ તમે અક્રમ વિજ્ઞાન કેટલા ટાઈમ થી સાંભળી રહ્યા છો? ના સર એટલું બધું મને ડીપમાં નથી ખ્યાલ. કઈ રીતે કનેક્શન થયું? કઈ રીતે કનેક્શન થયું અક્રમ આધ્યાત્મ વિજ્ઞાન નું? અધ્યાત્મ વિજ્ઞાન એક બે મિત્રો એ વાત કરેલી અને અત્યારે મતલબ હું જોતો હતો જો આ જે વિડીયો હોય છે તો મેં ફર્સ્ટ ટાઈમ જ છે અને મને તો જોયું જરાક અને સારું છે. એનો વાંધો નથી, જ્ઞાન લીધેલું છે. ના ના મારો એ પ્રશ્ન નથી જ્ઞાન લીધેલો છે કે નહીં એવું નથી પૂછતો. ક્યાં લીધેલું છે એ મારો પ્રશ્ન નથી. મારો ખાલી સિમ્પલ પ્રશ્ન છે કારણ કે તમે પહેલી વખત જોડાવો છો એટલે હું સિમ્પલ પ્રશ્ન પૂછું છું અને હું એ જાણવા માંગુ છું કે ભૂતકાળમાં પણ તમે કોઈ પણ ધર્મનું અનુસર્યા હશો, કોઈ ધર્મ ગુરુને પણ અનુસર્યા હશો, જ્ઞાન પણ લીધું હશે, જ્ઞાન વિધિને અને જ્ઞાનના સત સાધનોને પણ તમે અનુસર્યા હશો એ મારો પ્રશ્ન નથી. મારો પ્રશ્ન ખાલી એટલો છે આ બધું બેકગ્રાઉન્ડ હોવા છતાં આધ્યાત્મ વિજ્ઞાનમાં રસ કેમ પડ્યો? આટલો સિમ્પલ મારો પ્રશ્ન છે. બરાબર. અધ્યાત્મ વિજ્ઞાનમાં એટલા કે મને મતલબ આપણે પોતાને જાણવાની વધારે ઈચ્છા થાય અને મતલબ એવું કે આપણે થોડુંક આમ ગુસ્સો ને બધું આવી જતું હોય કે આપણે કોઈ વાત કરતા હોય તો પણ કોઈ મતલબ આપણી ફાઇલ માટે ગુસ્સો આવતો જ હોય આજુબાજુ, તો એવું થાય કે આપણે બહાર મતલબ સારું દેખાવાની ટ્રાય કરતા હોય એમ, પણ રિયલી અંદર આપણે જોતા તમને પોતાને મતલબ થાય કે ભાઈ આવું હું અને એટલા માટે થોડું વધારે મતલબ રસ જાગે કે આવું એમ થતું હોય છે અને બનતું જ હોય છે જનરલી. ના ના રિયલ લાઈફમાં એ તો તમને જ્ઞાન, તમે જ્યારે જ્ઞાન લીધું ત્યારે પણ તમને ત્યાંથી વિજ્ઞાન સમજાવવામાં આવ્યું હશે. હું પર્ટીક્યુલર આધ્યાત્મ વિજ્ઞાનમાં કેમ રસ પડ્યો એમ પૂછવા માંગુ છું. અચ્છા અક્રમ વિજ્ઞાનમાં પણ તમને સમજાવવામાં આવ્યું હશે કે મન વચન કાયા શું છે, આત્મા શું છે, કઈ રીતે પુરુષાર્થ કરવો, બધું તમને સમજાવ્યું જ હશે અને તમે સમજેલા હશો એટલે મારો એ પ્રશ્ન નથી. મારો પ્રશ્ન એ છે કે આ બધું હતું છેલ્લે અક્રમ વિજ્ઞાને પ્રાપ્ત થયું પછી આ આધ્યાત્મ વિજ્ઞાનમાં કેમ રખડો, આમાં શું ડિફરન્સ લાગ્યો, આટલું જ મારે જાણવું છે. આધ્યાત્મિક વૃત્તિ જે છે ને એટલે એટલું બધું ડિટેલમાં તો મને નથી બહુ આઈડિયા. આધ્યાત્મનો હું મારા સંદર્ભમાં તો એવો મીનિંગ કરું કે મતલબ આપણે કોઈ પણ વસ્તુ મતલબ કે અબોધ જીવ પણ છે તો એના માટે આપણને જે ફિલિંગ થાય એમ, તો એ આધ્યાત્મી આધ્યાત્મ મારામાં એવું હોવું જોઈએ અને હું એવું માનું છું. ઓકે બહુ ડિટેલ. કઈ વાતો નહીં, કઈ વાતો નહીં, સત્સંગ સાંભળજો બધા અને પ્રશ્ન પૂછો પ્લીઝ. એટલે ક્રોધ માટે ખાસ તો કેવું હતું કે ગુસ્સો આપણે આવી જાય તો એને મતલબ કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ? આપણે ગુસ્સો બહુ આવી જાય છે એટલા માટે. ના કશો વાંધો નહીં. જો હવે આપણે ફિઝિકલ ગુસ્સાની વાત કરીએ તો ખાલી ફિઝિકલ ગુસ્સાનો હું આન્સર આપું છું. આમ તો આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના કહીએ છીએ એટલે એના સંદર્ભમાં આપણે ઊંડા ઉતરવાનું, ઇન્વોલ્વ થવાનું અથવા તો એને ફેરવવાનું પ્રશ્ન આધ્યાત્મ વિજ્ઞાનમાં નથી આવતો. ઓકે આધ્યાત્મ વિજ્ઞાન અજ્ઞાન નાશ કરવાના કોન્સેપ્ટ ઉપર રચાયેલું છે એને મન વચન કાયા તેની અવસ્થા સાથે એને કોઈ સંબંધ નથી.
હવે તમે જે વાત કરો, પ્રશ્ન પૂછ્યો છે એ ખાલી ગુસ્સા ઉપર પૂછ્યો છે કે પ્રકૃતિ ઉપર પૂછ્યો છે? હું રિલેટિવ સત્યમાં તમને આન્સર આપી દઉં છું કે ગુસ્સો પ્રકૃતિને થાય છે. એ ગુસ્સાને જો તમારે કેરી ફોરવર્ડ ન કરવો હોય બીજા અવતારમાં, તો તમારે ત્રણ વસ્તુ ધ્યાન રાખવાની. જયારે પણ ગુસ્સો થાય ત્યારે એને નબળાઈ તરીકે સ્વીકાર કરો, નંબર એક. નંબર બે, નબળાઈ તરીકે સ્વીકાર કરેલા ગુસ્સાને તમે પોતે હાર્ટીલી માફી માંગો. અને નંબર ત્રણ, આવી રીતે હું વારંવાર ગુસ્સો ન કરું એવી હે પરમાત્મા મને શક્તિ આપો. બસ આ ત્રણ પ્રક્રિયા કરો એટલે તમારી જવાબદારી પૂરી થઈ ગઈ. ઠીક છે સ્વામીજી, ઠીક છે. હા હા, ઠીક છે. ઓકે ઓકે, જય સચિદાનંદ, જય સચિદાનંદ. હું ડિસ્ચાર્જ મનમાં, આપણી પ્રકૃતિનો હમણાં સવાલ હતો કે શરીર મન વાણી પરને પરાધીન છે. રિપીટ કરો પ્લીઝ. આપણે હમણાં એક સવાલ હતો ને કે પ્રકૃતિમાં આવે છે શરીર મન વાણી, પ્રકૃતિમાં આવે છે. ઓકે, પણ ચાર્જ, જે ચાર્જિંગ જે મન છે, પ્રતિષ્ઠિત આત્મામાં આવે કે નહીં? હા, એ પ્રતિષ્ઠિત આત્મા એ ચાર્જિંગ મન છે. અને મન વચન કાયા એ ડિસ્ચાર્જ છે. મન વચન કાયા એટલે એક મિનિટ તમે થોડી ધીરજ રાખો, કારણ કે હું જે જવાબ આપીશ ને પણ તમારે પ્રશ્ન પૂછવાનું રહેશે જ નહીં આગળ. ચોક્કસ. પેલા ભાઈએ મને એવું કીધું કે મને ગુસ્સો થાય છે, આ ગુસ્સો ડિસ્ચાર્જ વાળો કરે કે ચાર્જ વાળો કરે? ડિસ્ચાર્જ વાળો. તો પછી કેમ તમને પ્રશ્ન ઉભો થયો? નહીં, એ ભાઈ નો નથી થયો સ્વામીજી. તમે એના ઉપર તો રેફરન્સ આપો છો. નહીં, એની પહેલાનો પ્રશ્ન હતો. શું હતો? કે પ્રકૃતિ વાળો ભાગ છે શરીર મન વાણી, કુદરતી રચનામાં જે મન આવે છે એ મને તો ડિસ્ચાર્જ છે. હા બોલો બોલો. પછી મન ડિસ્ચાર્જ છે, આ સવાલ હતો. આપે આપવાની શરીર મન વાણી ડિસ્ચાર્જ છે, બરાબર? આ મન વચન કયા તૈયાર ડિસ્ચાર્જ છે. પછી આગળ બોલો. હવે ચાર્જિંગ મન તો પાછું પ્રતિષ્ઠિત આત્મામાં આવે છે ને? હા બરાબર. પછી બરાબર, એ પછી આગળ. બસ મારે આ જાણવું છે, ચાર્જિંગ મન તો આવે છે પણ ડિસ્ચાર્જ મન પ્રકૃતિના ભાગમાં છે. હા પણ તે એટલે કોણે ના પાડી, એમ પૂછ, કોણે ના પાડી તો આપણે એનો ખુલાસો કરીએ. નહીં, મને શંકા ઉભી થઈ. આપણે ડિસ્ચાર્જમાં મન વચન કયા મૂક્યા છે અને ચાર્જિંગમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર મૂક્યા છે, આ આપણે મૂકેલું છે. બરાબર છે, બરાબર. એટલે આપણને ક્વેશ્ચન ક્યારે થાય કે આમાંથી કે આડુઓડું થઈ ગયું હોય તો થાય ક્વેશ્ચન? ના 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 ના, આડુઓડું તો નથી થયું. એમાં કહીએ છીએ કે આપણે મન વચન કાયા ડિસ્ચાર્જ છે અને મનની અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર ડિસ્ચાર્જમાં આવી ગયા, એવા સામે ચાર્જમાં છે. ડિસ્ચાર્જ વાળા મિકેનિકલ છે, ચાર્જ વાળા લાઈવ છે. પણ બે નથી એવું તો આપણે કહેતા જ નથી. બે મન છે, બે બુદ્ધિ છે, બે ચીજ છે, બે અહંકાર છે, કહીએ જ છે આપણે. આ ચારે વસ્તુ બબે છે. જી જી જી, બરાબર છે સ્વામીજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ, જય સચિદાનંદ. બોલો નિરલ દવે. હેલો. હા જય સચિદાનંદ, કોણ બોલો છો? સ્વામીજી. જય સચિદાનંદ. હવે સ્વામીજી, મારો પ્રશ્ન જે છે, તમે ત્યાર પહેલાના સત્સંગમાં એવું કીધેલું એક બે સત્સંગ પહેલા કે ભાઈ દાદા ભગવાન જે હતા એને કેવળ દર્શન હતું અને ઈ 356 ડિગ્રી નું હતું. પણ દાદા ભગવાન આપણે પુસ્તકોમાં એમાં વાંચેલું, એમાં દાદા ભગવાને વાત કરેલી કે ભાઈ તીર્થંકર ને કેવળ જ્ઞાન છે અને અમે ઈ કેવળ જ્ઞાન ના ખાલી 4 ડિગ્રી જ નીચે છીએ અને અમારામાં અને તીર્થંકર ભગવાનમાં બહુ જાજો ફેર નથી એમ. બરાબર. તમે કેવળ દર્શન કીધું ને આમાં કેવળ જ્ઞાન કે છે, એટલે થોડુંક કન્ફ્યુઝન થયું. કન્ફ્યુઝન થયું, પેલું ચોપડીમાં છાપેલું છે એટલે. એટલે થયું ને. હા, તો ચોપડીમાં તેવું ઘણું બધું છાપેલું છે, તો શું કરશો પછી? ચોપડીમાં દાદા ભગવાનને કીધું છે અનેક વખત, લાખ વખત કે હું દાદા ભગવાન નથી નથી નથી. મહાત્માઓ કહે છે તમે છો છો ને છો, હવે હું કરશું? ના ના, આપણે તો અંદર ના ને માન. હું તમને શું કહું છું, અમે ને તમે શબ્દ ભૂલી જાવ અત્યારે. મેં કોમન આન્સર આપું છું કે દાદા ભગવાનને કીધું કે આ દેખાય છે એ એમ પટેલ છે, ભાદરના પટેલ છે, જ્ઞાની પુરુષ છે અને કોન્ટ્રાક્ટ નો ધંધો કરે છે. આ એમ પટેલ છે, જ્ઞાની પુરુષ છે. અને મય જે પ્રગટ થયા છે 356 ડિગ્રી વાળા
એ દાદા ભગવાન છે. આટલું એમને હજારો લાખો વખત કીધું છે, છપાયું છે, તોય પણ મહાત્માઓને આજે પણ કોટ ટોપી વાળાને દાદા ભગવાન માનવા છે, મનાવડાવવા છે, એના માટે તમે શું જવાબ આપશો? માનવા ને મનાવડાવવા બે ની બે પૂછું છું, એ વક્તા શ્રોતા બે ની વાત કરું છું. બરાબર, તમે કોઈ પણ વક્તા ને દાદા ભગવાન કોણ તો કે આ દેખાય છે એવું જ તમને કહેશે. કોઈ પણ વક્તા ની વાત, એક હું વ્યક્તિગત કોઈનું નામ દેતો નથી. હા બરાબર બરાબર, તો એવાને તમે શું પ્રશ્ન પૂછશો એ મને કહો હવે, કારણ કે છાપેલું છે, તમે અત્યારે છાપેલાનો પ્રશ્ન લાવ્યા છે, હું છાપેલાને જ વાત કરું છું. બરાબર, હવે તમે પાસે જવાબ નથી, ખાલી બરોબર છે એટલો જ જવાબ છે. એટલે ખબર નથી એટલે એટલે તમને પૂછું સ્વામીજી. કઈ વાત, કઈ વાત, હવે જવાબ આપી દો. ચાલો વાત નહીં. પહેલી વસ્તુ એ કે તમે સિદ્ધાંત સમજો, ચોપડીમાં લખ્યું છે હું તો દાદા ભગવાન સાથે સાડા અગિયાર એટલે કે આશરે બાર વર્ષ રહ્યો છું પ્રત્યક્ષ રૂપે, ખ્યાલ આવી ગયો, અને આપતો પુત્ર તરીકે રહ્યો છું. પ્રશ્ન એમની સાથે રહેવાથી અને એમને જે કીધું છે એ શું કીધું છે એ મેં હજારો લાખો વખત સાંભળ્યું છે. પ્રશ્ન એ નથી કે એમને અમે કેવળ જ્ઞાનમાં ચાર માર્ક નપાસશે એવું નથી કીધું, અમે હજારો વખત સાંભળ્યું છે અને ચોપડીમાં છપાયું છે તે પણ, એમાં મને પ્રશ્ન નથી. પ્રશ્ન ખાલી સિદ્ધાંતમાં છે કે કોઈ પણ વ્યક્તિને ઇતિહાસ જુઓ 5000 વર્ષનો, એટલે કે મહાવીર ભગવાનના પહેલાનો, મહાવીરને ગયા 2600 વર્ષ થઈ ગયા નિર્વાણ થયા, એના પહેલાનો પણ ઇતિહાસ જુઓ 5000 વર્ષનો, તો કોઈ પણ વ્યક્તિને ક્યારે કેવળ જ્ઞાન અપૂર્ણ ના હોય, કેવળ દર્શન જ અપૂર્ણ હોય. જેને થયું છે એને કેવળ જ્ઞાન 100% હોય, 99% એ ના હોય. બરોબર, હું સિદ્ધાંતની વાત કરું છું. હવે વ્યક્તિગત ચોપડીમાં શું લખ્યું છે સબ્જેક્ટ ભૂલી જાઓ તમે હમણાં, હું અત્યારે સિદ્ધાંતની વાત કરું છું. ત્યારે સનાતન સત્ય આવી ગયું, કુદરતનું કાઉન આવી ગયું, પછી ચોપડી કે વ્યક્તિ આવતી નથી. એટલે સનાતન સિદ્ધાંત આ છે, કુદરતનો કાનૂન આ છે કે જ્યારે જેને ભૂતકાળમાં કેવળ જ્ઞાન થયું છે એને 100% થયું છે, 98%, 95%, 92%, 90% એવું થયું નથી. અને કેવળ દર્શન અપૂર્ણ થયું છે અને કેવળ દર્શનને ફૂલ કરતા કરતા અનંત અવતારો પણ થઈ ગયા છે. બરાબર, એટલે દર્શનની અપૂર્ણતા એ સિદ્ધાંતમાં માન્ય કર્યું છે, જ્ઞાનની અપૂર્ણતા માન્ય નથી કર્યું. કારણ કે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ હોવાથી જ્યારે પણ અનુભવમાં આવે ત્યારે 100% અનુભવમાં આવે, અપૂર્ણ અનુભવમાં આવતો નથી, નહીતર ના આવે. બરોબર, મારી વાત સમજાય કે ના સમજાય? અને તો આપણે આજે આત્માનું જે સ્પષ્ટ વેદન જે કહે છે એ છેલ્લા બર્થમાં હોય, છેલ્લા બર્થમાં, છેલ્લા બર્થમાં માતાના ગર્ભમાંથી જ હોય. કોઈ પણ કેવડી હોય, તીર્થંકર હોય, જેનો છેલ્લો અવતાર હોય એને માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય, એ જ અવતારમાં કેવળ જ્ઞાન, એ જ અવતારમાં નિર્વાણ, આ બધું ઓટો મોડ હોય. ઓટો મોડ એટલે પુરુષાર્થ વગર. બરાબર, પુરુષાર્થ વગર. બરાબર, લાસ્ટ બર્થમાં શું કીધું? લાસ્ટ બર્થ, એ પહેલા ના હોય કોઈને, સ્પષ્ટ વેદન એ ના હોય કોઈને, ના હોય. હા, કોઈને પોતાની રીતે બોલવાનો અધિકાર છે, એના માટે આપણે પ્રશ્ન કરતા નથી. પછી સ્વામીજી આપણે જો ઓલું ક્લિકિંગ પોઈન્ટ ની માનો કે વાત કરીએ કે ભાઈ આપણે ભરત રાજા હોય તો આપણે ભરત રાજાની વાત કરીએ, અથવા તો તીર્થંકર ની વાત કરીએ જ્યારે, કે ભાઈ એમાં આપણે કલ્યાણક જોઈએ છે આપણે તીર્થંકર ભગવાનમાં, કે જન્મ કલ્યાણક, દીક્ષા કલ્યાણક, કેવળ પાંચ હોય, પાંચ હોય. હા, પાંચ. તો ઈ જે કલ્યાણક ની જે વાત કરે છે કે ભાઈ આ જે છે ઈ આપણે આપણે કેવળ જ્ઞાન કલ્યાણક જે કહેવાય છે, તો ઈ ત્યારે એમને ક્લિક થાય છે કઈ રીતે છે ઈ થોડુંક સમજાણું નહીં મને. કેવળ જ્ઞાન જ કહેવાય ને, સ્પષ્ટ વેદન ને કેવળ જ્ઞાન માં મેજર ડિફરન્સ નથી, ખાલી સમય નો ડિફરન્સ છે. સેકન્ડ નો નહીં, સેકન્ડ ના હજાર માં ભાગ ને સમય કહેવાય. બરોબર, ખાલી સમય નો ડિફરન્સ છે. કુદરત નો કાનૂન એવો છે કે છેલ્લા અવતારમાં પુરુષાર્થ હોય નહીં, પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં. એટલે સ્પષ્ટ વેદન તો હોય, પણ એ સ્પષ્ટ વેદન 48 મિનિટ કન્ટિન્યુઅસ રહે તો એ કેવળ જ્ઞાનમાં ટ્રાન્સફર થઈ જાય. પણ એ ક્યારે થાય? પુરુષાર્થ તો છે જ નહીં, એટલે જ્યાં સુધી એની ડ્યુ ડેટ ના હોય ત્યાં સુધી 48 મિનિટ કમ્પ્લીટ એને રહે નહીં. પણ એ ઓટો મોડમાં જાય છે, એ પુરુષાર્થમાં નથી જતું બીકોઝ ઓફ ડ્યુ ડેટ. બરાબર, દાખલો આપું, દાખલો આપું.
તમને તમને 50 વર્ષે લોટરી લાગવાની હોય, પણ તમે લોટરી લેવાની શરૂઆત 25 વર્ષથી કરી, બરાબર લો છો ને, તમને ઈચ્છા છે કાલે લાગશે, હવે લાગશે, આ વખતે લાગશે, આ વખતે લાગશે, આ વખતે લાગશે, હોય કે ના હોય? હા હોય ને, પણ લાગે નહીં, બરાબર. હવે કોઈ જ્યોતિષે કીધું કે તમારી લોટરી લાગવાની તો લખેલું જ છે, એટલે તમે લેયા જ કરો છો, પણ લાગતી જ નથી. આપણને લાગે આ જ્યોતિષ ખોટો છે કે શું છે, પણ કુદરત કે છે જ્યોતિષ ખોટો નથી, સાચો છે, પણ ત્યારે ડ્યુ ડેટ બાકી છે, બરાબર. એ ડેટ આવે ત્યારે લાગે ને. હા સાચી વાત છે. એટલે તમારે કઈ પુરુષાર્થ ની જરૂર નથી, ડ્યુ ડેટ આવે એટલે લાગી જ જવાનું છે, બરોબર. ઇટ ઇઝ બટ નેચરલ, બરાબર. એવી રીતે કેવળ જ્ઞાન એ ઉદય કર્મ છે, કેવળ જ્ઞાન પુરુષાર્થ નથી. સ્પષ્ટ વેદન એ ઉદય કર્મ, કેવળ જ્ઞાન એ ઉદય કર્મ, અને નિર્વાણ એ ઉદય કર્મ. માટે કોઈ જગ્યાએ છેલ્લા બર્થમાં પુરુષાર્થ હોય નહીં, અને પુરુષાર્થ કરનારો પ્રતિષ્ઠિત આત્મા પણ ના હોય. સમજી ગયા? હવે આપણે સ્વામીજી, માનો કે આપણે મહાત્મા ની વાત કરીએ અત્યારે, કે ભાઈ તમે જે છો, તો કે ભાઈ તમને અત્યારે દર્શન ખુલ્લું થયું અને તમારે મહાત્માઓને જ્ઞાન આપવું છે અને મહાત્માઓને એટલા જ ભાવેથી ગ્રહણ કરવું છે, બરોબર. હવે આપણે માનો કે મહાત્માના દર્શન ની વાત કરીએ, કે ભાઈ મહાત્માનો ભાવ કેવો છે, કે ભાઈ આ વિતરાગોનું વિજ્ઞાન તમે જે રીતે કહો છો, એ જ રીતે કે ભાઈ જેમ છે તેમ અમારે દર્શનમાં આવી જાય, અમારે અનુભવવું છે, બરોબર. હવે આપણે વાત કરીએ કે 100 મહાત્મા બેઠા છે, એમાંથી 95 ને નથી સમજાતું, 5 જણાને ઈ સમજાઈ ગયું, એમ ઈ લોકોના દર્શન આખું ક્લિયર થઈ ગયું, ઈ લોકોને આવી ગયું, તો આપણે પાછી અહીંયા ઓલું એટલે પાંચને સમજાયું 95 ના, એમ કહો છો ને? હા હા, બસ એ રીતે. તો ઈ ઈ ઈ જે ક્લિક થાય છે લોકોને, કે ભાઈ 5 જણાને ક્લિક થઈ ગયું પણ 95 ને ના થયું, તો ઈ એની પાછળનું કઈ રીતનું વિજ્ઞાન કામ કરે છે? કારણ કે આપણે ઘણી આપણે ભૌતિક વસ્તુમાં જોઈએ તો કે ભાઈ શિક્ષક એક આપણો મિત્ર હોય, એને દાખલો સમજાવતો હોય તો કે એને દાખલો સમજાય, પણ મને ના સમજાય, પછી મારો મિત્ર મને સમજાવે તો એની પાસેથી મને સમજાય. તો ઈ જે ક્લિક જે થાય છે લોકોને, મહાત્માઓને, તો ઈ એને એની પાછળનું કયું વિજ્ઞાન, કે એને અત્યારે ક્લિક થઈ ગયું પછી એને બીજા સંજોગોમાં ક્લિક થાય, ઈ કઈ રીતે? હા કહું કહું. પહેલા પ્રશ્નનો જવાબ આપો કે ભાઈ 5 જણને ક્લિક થઈ એવું તમે કયા આધારે માન્યું? ના, એ તો આપણે દાખલો લીધો. ઓકે, તો વાંધો નહીં, તો વાંધો નહીં. મારી દૃષ્ટિએ તો અત્યારે 6માંથી 9માં હું ખબર નથી પડતી, પણ ખેર હવે આપણે સબ્જેક્ટમાં નથી જવા માંગતા. એનીવે, તો કહેવાનો મતલબ કે ઘણી વખત કેવું હોય કે આપણી જે મેચ્યોરિટી હોય, એ મેચ્યોરિટી એને લાયક ના બની હોય, તે એકમાંથી બીજા પાસે જવાનું થાય, બીજામાંથી ત્રીજા પાસે જવાનું થાય, ત્રીજામાંથી ચોથા પાસે જવાનું થાય, ચોથામાંથી પાંચમા પાસે જવાનું થાય, એમ આપણી મેચ્યોરિટી અપગ્રેડ થતી હોય. અને ફાઇનલ જ્યારે અપગ્રેડ થાય ત્યારે આપણે રાઈટ ખ્યાલ આવે કે ખરેખર શું કહેવા માંગે છે, બરાબર. ઇટ ઇઝ ડિપેન્ડ ઓન અવર ઇન્ડિવિડ્યુઅલ મેચ્યોરિટી, બરાબર. પેલા કહેનારા તો પરફેક્ટ જ કહે છે, પણ આપણે ગ્રાસ્પ થતું નથી, બરાબર, ખ્યાલ ગયો? એટલે એવું બને, એટલે એના માટે જ આપણે આજે સમય સમય જે આપણને અનુભવી જ્ઞાનીઓ મળે છે એ આપણને અપગ્રેડમાં રહી જાય છે, જેટલું આપણને ગ્રાસ થાય અને જેટલું આપણે સમજીને એપ્લાય કરીને અનુભવ કરીએ એટલે આપણું અપગ્રેડ થવા માંડે, જેટલું ના સમજાય એટલો ઉપયોગ ના થાય તો અપગ્રેડ ના થાય, બરાબર. એટલે આવી રીતે થાય, બધાને આવું થાય, બરાબર. એટલે અત્યારે જેને હજુ આ આધ્યાત્મ વિજ્ઞાન સમજાવ્યું નથી, હું હવે ડેફિનેશન આપું છું, જેને આધ્યાત્મ વિજ્ઞાન સમજાવ્યું નથી પણ અક્રમ વિજ્ઞાન જેને સમજાવ્યું છે, બરાબર. શું કીધું? અક્રમ વિજ્ઞાન સમજાવ્યું છે પણ આધ્યાત્મ વિજ્ઞાન નથી સમજાવ્યું, એને હજુ ઘણી વાર લાગશે વિજ્ઞાન સમજતા, બરાબર, બરાબર. સમજી ગયા? કારણ કે આધ્યાત્મ વિજ્ઞાન એ ફોર્મેટ થઈ ગયું છે, અને ફોર્મેટ એટલે ધર્મ, પાછું વિજ્ઞાનમાં આવવું પડશે. સ્વામીજી તમે આધ્યાત્મિક બોલ્યા, ભૂલ થઈ ગઈ, આ એટલે અક્રમ વિજ્ઞાન એ ફોર્મેટ થઈ ગયું છે, એટલે તમારા આધ્યાત્મ વિજ્ઞાનમાં આ અવતારમાં કે આવતા અવતારમાં તમારા જ પુણ્યથી અને ઉદય કર્મથી આવવું પડશે, જો તમને ખરેખર મોક્ષે જવું હશે તો, બરાબર. સમજાય છે ને? કારણ કે વિજ્ઞાન સમજ્યા સિવાય નિવેર્યું નથી, અને વિજ્ઞાન એ સનાતન સત્ય ઉપર આધારિત હોય અને કુદરતના કાનૂન ઉપર આધારિત હોય, એને મન વચન કાયા અને તેની સાથે સંકળાયેલા ક્રિયાકાંડ સાથે કોઈ લેવા દેવા ના હોય,
પણ એ ક્યારે સમજાય? વિજ્ઞાન સમજાય તો, નહીં તો ના સમજાય. સમજાય ને? એટલે જે કરે છે તે બધું બરાબર છે, હજુ આગળ ઘણું સમજવાનું બાકી છે. ઓકે ઓકે, જય સચિદાન, જય સચિદાન, જયેશભાઈ. સ્વામીજી જય સચિદાનંદ. જય સચિદાનંદ પ્રભુ. બોલો બોલો, જય સચિદાનંદ. તમે તો બધું ઘણું બધું સમજાવી દીધું છે, પણ થોડું થોડું વિવરણ કરીએ છે. જે પ્રભુ, અને હવે લગભગ તો સવાલો તો એવા રહ્યા નહીં. જી જી. હવે એવું હું સમજવા માંગતો હતો કે તમે અમને જે રીતે પરફેક્ટ સમજણ આપી દીધી છે, એ રીતે અમે સામા માણસને નિર્દોષ જોઈએ અથવા તો જ્ઞાતા દ્રષ્ટામાં રહીએ, એને નિમિત્ત રૂપે જોઈએ, જયારે જેવો સંજોગ ને જે એની ગ્રેવિટી હોય એ મુજબ ના આપણે લેવલ માં રહેતા હોઈએ, ક્યારેક ના પણ રહી શકતા હોય અમુક સંજોગોમાં. એકચુઅલી આપણી પાસે સાયન્સ છે, તમારું સમજાયેલું વિજ્ઞાન છે, એટલે આપણે એને એપ્લાય કરીએ છીએ. બીજી બાજુ, બીજી તરફ એક એવી વ્યક્તિ છે જે અત્યંત શ્રદ્ધાળુ છે, દિમાગ દોડાવતી જ નથી, બુદ્ધિ નો ઉપયોગ કરતી જ નહીં. દાદા એ કીધું સામો માણસ ને હંમેશા નિર્દોષ જોવાના, બન્યું તે નાય, નિમિત સદા નિર્દોષ. એની પાસે દાદાના શબ્દો ઉપર વિશ્વાસ છે. ગ્રેવિટી બંને સરખી છે, એકની સમજણથી પરિપક્વતા છે, એકને શ્રદ્ધાથી પરિપક્વતા છે. દાદા એ કીધું ખોટું હોય જ નહીં, આપણે આ જ જોવાનું. તો બંનેના કેરી ફોરવર્ડ માં શું ફેર આવે? આસમાન જમીન નો ફેર આવે ને. આપણે એને જરા, કેમ કે ગ્રેવિટી બે ની સરખી છે, ભલે ને, પણ શબ્દ જ્ઞાન થી નિબળો નથી. આપણે એને મહાવીરના શબ્દો પકડી રાખશો તો નિબળો નહીં આવે. શબ્દ જ્ઞાન થી નિબળો નથી, અનુભવ જ્ઞાન થી નિબળો છે. એટલે શબ્દો અનુભવ, તમે શબ્દ ને કાનો માત્ર ફેરફાર કર્યા વગર સમજવા જશો તો તમે ફેલ જ જવાના છો. પછી મહાવીર ના શબ્દ હશે તો પણ. અર્જુન દોષી તો જોતો જ નથી. સામા માણસ ને દોષી તો પાછો જોતો જ નથી. માન દાદા એ કીધું એ નિર્દોષ તો એ નિર્દોષ જ. પણ સમજણ ક્યાં સાચી છે એમ કઉ છું, એ સમજણ સાચી ક્યાં છે? એ એવું કે છે કે સામે વાળો નિર્દોષ છે પણ હું દોષી જ છું, બોલતા નથી. એક મિનિટ, આ સિદ્ધાંત નો બ્રેક થયો તમને લાગે છે? તમે વન વે સાઈડ બોલે છે, વન વે સાઈડ છે. તો પછી જે સિદ્ધાંત સમજો નથી એનો નિવેડો ક્યારે આવશે? ઓકે ઓકે, જેને આધારે આ તમને સિદ્ધાંત નું જ્ઞાન સાંભળવા ને સમજવા મળ્યું, નહીતર આ ધકેલ પંચે 150 માં ચાલત હજુ. એમ જ કહેવાય કે જગત દોષિત ને હું, જગત નિર્દોષ ને હું દોષિત, જગત નિર્દોષ ને હું દોષિત, આમ જ ચાલે. આજ અસૈદ્ધાંતિક જ્ઞાન, ના ના સિદ્ધાંતિક કહેવાય. મોક્ષે જવાનું જ્ઞાન ના કહેવાય, પણ ધાર્મિક કહેવાય. પાપોથી બચી પુણ્ય કરવાનું જ્ઞાન કહેવાય. મોક્ષે જવાનું જ્ઞાન સૈદ્ધાંતિક જ્ઞાન ના કહેવાય. ના ના, તમારું એ વિવરણ પરફેક્ટ છે કે જો સામા માણસ ને નિર્દોષ જોવામાં બધું ધ્યાન વપરાઈ જાય ને તો પોતાને દોષિત જોઈ લે છે, જાણે અજાણે પણ પોતાને દોષિત જોઈ લે છે. ના, જોઈ લેતા નથી, પોતે દોષિત છે એવું જ કહેવામાં આવે છે. માટે ચોપડીઓ છપાઈ કે નિજ દોષ દર્શન થી નિર્દોષ દ્રષ્ટિ. હવે જો પાછા આજ કરશે, હવે 300 પાનાની ચોપડી વાંચીને પછી આજ કરશે. એટલે આવું થાય, એટલે અમે તો તમને કહીએ છીએ જાગો, પછી બીજું શું કહીએ સાહેબ. ના ના, સાચી વાત છે. એક દિવસ તો જાગવું પડશે ને આપણા માટે. આપણે એના 100% તમે જે રીતે જેટલાનો જે ઉદય કર્મ હશે એ મુજબ બધાને સમજાય તો લગભગ ગયું જ છે, પણ હવે પોતાની પરિસ્થિતિ મુજબ જેટલા એપ્લાય કરે એ તરી જશે, એમાં કોઈ બેમત નથી.
બરાબર બરાબર ધ્યાન માટે કોઈ શંકા હવે રહી નથી. જી 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 બીજો શું પ્રશ્ન છે? એક એક એવું જાણવા માંગુ છું કે આયુષ્ય રેખા, ટોટલ આયુષ્ય રેખા નું બંધારણ કઈ રીતે બનતું હશે કે ભાઈ ટોટલ કર્મ જે થયા તો એને આપણે નિભાવવા માટે આટલા શ્વાસોશ્વાસ આપવા જ પડે, એ ઉપર બંધારણ થતું હશે કે એમાં પાપ પુણ્ય ની જરૂર પડે? એ જ એના ઉપર શ્વાસોશ્વાસ ઉપર છે. એટલે ટોટલ કર્મો અને કર્મ ને ભોગવવામાં વપરાતા શ્વાસોશ્વાસ ઇઝ ઇક્વલ ટુ યોર આયુષ્ય કર્મ. ઓકે ઓકે ઓકે. બીજું કોઈ સ્ટાન્ડર્ડ નહીં. હાજી બીજું કોઈ સ્ટાન્ડર્ડ નહીં. હા હા હા. હવે એક એવું થોડું સમજાવી દો કે તમે અમને જે વિજ્ઞાન સમજાવ્યું અને એ અમને આજે એપ્લાય કરીએ છીએ, કેમ કે તમે અમને આ ઉંમરે આજે સમજણ આપી, બરાબર છે? તો સામી વ્યક્તિને અમે કરતા નથી જોઈતા, અમે પોતે અમારાને બી કરતા નથી જોઈતા, એને અમે આજનો પુરુષાર્થ ગણીએ કે ઉદય કર્મ ગણીએ? કરતા હામે વાળાને જોતા નથી, કરતા આ મન વચન કાયને જોતા નથી. હા હા હા, બરાબર છે. હા હા. હવે આ કર્મનો ભોગવટો કેમ આવ્યો આ સમયે? એ તો આપણે સમજી લીધું કે ડિસ્ટ્રોય છે. ના ના, હું જુદું પૂછું તમને. આ અવતારમાં કર્મનો ભોગવટો કેમ આવ્યો એવું મેં પ્રશ્ન પૂછ્યો છે. હા, કે મતલબ નથી પૂછ્યો. હા, એટલે મતલબ કે ગયા વખત નું હતું એ આવ્યું, બરાબર છે? અચ્છા, ના ના, ધીમે ધીમે ઉતાવળ ના કરો. હા હા, હવે ગયા અવતારમાં આ કર્મ કેમ બંધાયું? અકર્તા જોયા હતા એટલે, કરતા જોયા હતા એટલે. હા, ત્યારે અમે કરતા જોયા હતા એટલે એ એપ્લાયમાં આવ્યું. હવે સમજી ગયા તમે. હવે જો ત્રિરાશિ મૂકજો, હવે ધ્યાન રાખજો, ખાલી સાંભળજો, ના પૂછું ત્યાં સુધી. ગયા અવતારમાં કરતા જોયા હતા, કર્મ બંધાયું, એનું કુદરતે ફળ આપ્યું, એ ફળ ભોગવતી તમે આજે એને અકર્તા જુઓ છો, એને પુરુષાર્થ કહેવાય કે પરિણામ કહેવાય? ઓકે, ડન. ના, શું કહેવાય? ડન તો તમે બોલે. પુરુષાર્થ મતલબ આજની સમજણથી, આજની સમજણથી તમે એનો છેદ ઓકે ઉડાડ્યો એમ. પણ સીધું સાધું છે. પણ હવે તમે સમજવામાં ભૂલ કરો તો શું કરું? સમજવામાં નહીં, ક્યારેક ક્યારેક એક ડાઉટ જાય છે. તમે શું કહો છો કે હવે ક્યારેક એવો ડાઉટ જાય છે કે જેટલું તમારું બોલેલું અમને સમજાય છે, એને ક્યારેક તમે એવું જસ્ટિફાય કરતો છો કે એ તમારો ઉદય કર્મ છે માટે તમને સમજાય છે? ના, એવું નહીં. એ તો વાત સબ્જેક્ટ કયો છે એના ઉપર આધાર રાખે. હા હા, બધામાં એવું ના કહેવાય આપણાથી. પણ એની વે તમે જુઓ કે કોઈ પણ પ્રકારનો આપણે જવાબ આપીએ છીએ એમાં ક્યારેય સિદ્ધાંત બદલ્યો છે આપણે? ના, તમે તો એકડ એક લાઈન મૂકી દો છો, અમે ભલે ગમે ત્યાંથી ગોળ ફરી ના આવીએ. બોલો, બીજું કઈ હોય તો પૂછો. બસ, બહુ 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 ધન્યવાદ. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. અનમ્યુટ કરો દિલીપભાઈ. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપણે આજે સત્સંગની શરૂઆતમાં એક મહાત્મા આપણે હું માટે સવાલ પૂછ્યો હતો. હું એટલે આત્મા, એ આજે એકદમ મગજમાં ક્લિયર થઈ ગયું. પણ છતાં બી હજુ આમ પેલા એવું રહેતું હતું કે હું એટલે, આપણે આ શબ્દ ઘણી વખત બહુ લૂઝલી વાપરતા હોઈએ છીએ. હું એટલે આત્મા, અને જયારે જડ અને આત્માના સાનિધ્યથી જે અહમ કે હું ઉત્પન્ન થયું એ પણ હું થયો. અને આપણે કહે છીએ હું પ્રતિષ્ઠિત આત્મા છું, પણ ત્યાં બી પાછો હું શબ્દ વપરાય છે. અને સમ્યક દ્રષ્ટિ વાળો ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એટલે એ પણ હું. હવે આ બધાનું ડિસ્ટિંગ્વિશ કેવી રીતે કરવું ને, આમ આપણે હું ને કઈ જગ્યાએ રાખવું ને કેવી રીતે ઉભો થયો હું? યા રાઈટ રાઈટ. આ ગુડ ગુડ ક્વેશ્ચન. પહેલી વસ્તુ એ કે હું મૂળ આત્મામાં હું વાપરીએ છે, પ્રતિષ્ઠિત આત્મામાં હું વાપરીએ છે, પ્રકૃતિમાં હું વાપરીએ છે. આ ત્રણે જગ્યાએ જે હું વાપરીએ છે એ ત્રણેયના કોન્સેપ્ટ જુદા છે. The words is the same, but the concept is different. પહેલું આપણે શુદ્ધાત્મામાં હું વાપર્યું એ પરમેનન્ટ છે અને એ આપણે પોતે છે. બીજું પ્રતિષ્ઠિત આત્મામાં હું વાપર્યું એ આપણે પોતે નથી, પણ આજે આપણે પુરુષાર્થ કરનારા તરીકે લાઈવ ઈગો છે.
બીકોઝ ઓફ વિથ ઇગ્નોરન્સ વિથ ઇગ્નોરન્સ ઇગ્નોરન્સ છે ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્મા રહેવાનો અને એનાથી જ પુરુષાર્થ થાય મૂળ આત્માને પુરુષાર્થ કરવાનો હોય નહીં એટલે એ પ્રતિષ્ઠિત આત્મા જયારે એમ બોલે છે કે હું ચંદુલાલ છું ત્યારે એને અજ્ઞાન છે અને એ જ પશ્ચાત્મા એમ કહે છે કે હું શુદ્ધાત્મા છું ત્યારે એ એને મૂળ જ્ઞાન છે રિયલ જ્ઞાન છે પેલું રિલેટિવ જ્ઞાન છે પેલું રિયલ જ્ઞાન છે ઓકે એટલે આ રીતે હું વાપરે છે ત્રીજું પ્રકૃતિ માટે હું વાપરીએ છે એ રિલેટિવ સત્ય છે દાખલા તરીકે કોઈ કે તમે કોણ છો તો કે હું ચંદુલાલ છું ઇટ્સ અ રિલેટિવ વર્ડ્સ રિલેટિવ ઇન અ સોશિયલ વર્ડ્સ વ્યવહારમાં વાપરીએ તેવી રીતે દાખલા તરીકે તમને પૂછે તમે કોણ છો કે હું ડોક્ટર છું એટલે ઇટ્સ અ રિલેટિવ વર્ડ ટુ આઈડેન્ટિફાય યોર રિલેટિવ સ્ટેટસ એટલે તેની જગ્યાએ હું છે પણ હું ના કોન્સેપ્ટ જુદા જુદા છે રિયલ હું તો અંદર શુદ્ધાત્મા શુદ્ધાત્મા છે તે જ છે રિયલ એન્ડ પરમેનન્ટ અને જે આ આત્મા અને જડના સાનિધ્યથી જે આપણે હું ઉત્પન્ન થયું અહમ ઉત્પન્ન થયો પ્રતિષ્ઠિત આત્મા એ પ્રતિષ્ઠિત આત્મા જ રાખો યસ જનરલ પ્રતિષ્ઠિત આત્મા યા ઇન બિટવીન એને આપણે અજ્ઞાન કહીએ છીએ ને એ ઇટ્સ અ લાઈવ ઈગો લાઈવ ઈગો લાઈવ ઈગો લાઈવ ઈગો વિથ ઇગ્નોરન્સ મન વિચાર અને ભાવ એનો ડિફરન્સ શું છે મન વિચાર ને ભાવ હા કહું મન એ વિચારો કરવાનું મશીન છે અને જે વિચાર ઓટોમેટિક કરે છે એને દ્રવ્ય મન કહેવાય છે અથવા તો ડિસ્ચાર્જ મન કહેવાય છે એમાંથી વિચારો ખુલ્યા જ કરે ના કરવા હોય તો આયા કરે અને બીજું ભાવ મન છે એ ભાવ મન ની અંદર જે વિચારો કરીએ છે એ ચાર્જ મન છે જીવતું મન છે એટલે તમે જે શબ્દ બોલ્યા ને ત્રીજો શબ્દ શું બોલ્યા ભાવ એને ભાવ મન કહેવાય ભાવ મન એ જીવતું અને આ વિચારો એની મેતે કર્યા કરે છે દ્રવ્ય મન એ મિકેનિકલ ભાવ મન થી કર્મ બંધાય દ્રવ્ય મન થી કર્મ ઉકલે હવે ખાલી વિચાર આવ્યો આપણને કોઈના વિશે ખરાબ એમ આપણી સહી ન હોય તો એ આપણે કર્મ બંધાઈ જાય છે ના બંધાય એ ડિસ્ચાર્જ છે તો વિચાર ખાલી આવ્યો તો એ ડિસ્ચાર્જ છે તો કર્મ ક્યારે બંધાય આપણે વિચાર જે આવે છે એમાં લાઈવ અહંકાર ભળે ત્યાર પછી એ વિચાર જીવતો થાય પછી એની પ્રક્રિયા થાય પછી કર્મ બંધાય ના ભળે તો કશું નહીં ડિસ્ચાર્જ અને ભાવ ખરાબ કોઈના વિશે વિચાર આવ્યો અને સતત ઈ મનમાં રહ્યા કરે તો ભલે ને રે વાંધો શું છે આપણે એનાથી જુદા રહીએ તો શું અગ્નિ ભલે નાની હોય કે મોટી હોય એક કલાક થી હળગતી હોય કે દસ મહિના થી હળગતી હોય આપણે જોયા કરીએ તો શું વાંધો છે એટલે ખાલી જોયા કરીએ તો કર્મ નો બંધાય ને જોયા કરીએ તો એ હળગીએ નહીં એમ અહીંયા કર્મ ના બંધાય અંદર હાથ નાખીએ એક મિનિટ ભડકો થયો ને હાથ નાખીએ તોય દજાય એમ એક મિનિટ નો વિચાર ભળી ગયા હોય તો જવાબદાર છે અને લાખો વિચાર આવે ના ભરો તો સહેજ પણ જવાબદાર નથી આ અગ્નિ નો દાખલો પાકો કરી લેવાનો હા સમજી ગયા હા કે ના સમજે ના સમજાઈ ગયું સમજી ક્યાંથી બોલો છો જેતપુર થી જેતપુર પાવી નહીં રાજકોટ જેતપુર રાજકોટ ઓકે ઓકે
સત્સંગ રેગ્યુલર સાંભળો છો? હા હા. ગમે છે? હા હા. બધું વિજ્ઞાન સમજાય છે ને? હા. ઓકે ઓકે ઓકે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. કમલેશભાઈ. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ સ્વામીજી. એક તો અપના એક એક એનાઉન્સમેન્ટ કર દઉં મેં. ये अपना दिस मुझे लगता है बहुत दिस नए महात्मा आए हैं. આપણે ઓલે જે પ્રશ્નો હતો આપણે થોડો અધિસ મારા નેટવર્કના કારણે અધૂરો રહી ગયો હતો કે ભાઈ આપણે એની સાથેના જે હવા પાણી અને અગ્નિ એની સાથેના જે આપણે સંબંધ હિસાબ છે એ વન ટુ વન નથી. તમે સ્વામીજી આપણે ત્યાંથી મારે આપણો અધૂરો રહી ગયો હતો સ્વામીજી, તો એ જરા સ્વામીજી એ પૂરો કરી લેજો ને સ્વામીજી. હા, એટલે કે આ એકેન્દ્રિય સાથેના હિસાબો એ ઇન્ડિવિડ્યુઅલ નથી. આપણા પાણી હવા અગ્નિ વનસ્પતિ એના હિસાબો ઇન્ડિવિડ્યુઅલ નથી, અને માણસ માણસ સાથેના હિસાબો ઇન્ડિવિડ્યુઅલ છે. વન સોલ ટુ વન સોલ. ઓકે, ક્યાં આવ્યો શું કહું છું? હા, એટલે માણસ ટુ માણસ. અને સ્વામીજી ઈવન માણસ સાથે આપણે ત્રણ થ્રી પંચેન્દ્રિય વાળા બધા જે જીવો છે એ લોકો સાથે પણ વન ટુ વન નથી હોતા સ્વામીજી? એ લોકો સાથે વન ટુ વન હોઈ શકે. ઓકે, એટલે ખાલી એકેન્દ્રિયો સાથે આપણે ખાલી વન ટુ વન નથી હોતા. એટલે આપણે જે હવા પાણી અને વનસ્પતિની વાત કરીને જે અરે હવા પાણી ને અગ્નિની વાત કરીને એના એના એ ત્રણ વ્યક્તિઓ એટલે બીજા બધા જે એકેન્દ્રિય હોય એની સાથે કદાચ આપણે હોઈ શકે છે? ના ના, એકેન્દ્રિયમાં તો એક સાથે ના હોઈ શકે, વ્યક્તિગત ના હોય. ઓકે, એકેન્દ્રિયમાં કોઈની પણ સાથે ના હોય એટલે આપણે વ્યક્તિગત ના હોય. ઓકે, આપણે કોઈ એટલે દિસ ફૂલ ફૂલનું ઝાડ હોય કે વેલ હોય કે ઓલું જે હોય એ બધા એકેન્દ્રિય એટલે એની સાથે આપણે વન ટુ વન તો કોઈ હોય ના? ના ના ના. ઓકે, હા રાઈટ સ્વામી. મનુષ્ય અને પંચેન્દ્રિય પ્રાણી સાથે આપણે વન ટુ વન હોઈ શકે, જેમ કૂતરા છે, બિલાડા છે, એની સાથે ઘોડા છે, ગધેડા છે, ગાય છે, એની સાથે વન ટુ વન હોઈ શકે. કારણ કે પાટલા અવતારમાંથી મનુષ્યમાંથી ત્યાં ગયા હોય એટલે બની શકે. ઓકે, હા હા. સ્વામી એકાદ વખત આપણે કીધું આપણે દિસ કોઈ આપણે એવા કર્મો કર્યા હોય કે દિસ એને જગત કલ્યાણ કરવું હોય પણ એક બહુ નાનકડી હોય તે વખતે ઝાડ તરીકે પણ એકેન્દ્રિય જીવ તરીકે પણ પાછો એ આવે છે, તો સ્વામીજી એને આપણે કેવી રીતના લઈ શકીએ એને સમજી શકીએ આપણે? સ્વામીજી તમે તમે સાંભળ્યું ક્યાં તો સમજ્યા ઊંધું છું. ઓકે, જગત કલ્યાણ નહીં સંત હોય ને, કોઈ સંત હોય, પવિત્ર સંત હોય, એનું લોકોનું હિત જ કરવું છે. ત્યાં જાય, દેવલોક માં જાય અને ત્યાં પણ જઈ શકે. ઓકે, રાઈટ. સ્વામીજી બીજો એક ખાલી ક્લેરિફિકેશન જોઈએ છે. આપણે લાસ્ટ ટાઈમ આપણે વાત કરેલી હતી રિગાર્ડિંગ આપણે મિશ્ર ચેતન માટે સ્વામીજી, તો મિશ્ર ચેતન આપણે વાત કરેલી કે મિશ્ર ચેતન આપણે જીવતો અહંકાર છે, લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે, આપણે મિશ્ર ચેતન કહેવામાં આવે છે. ઓકે, એ સ્વામી એ પ્રશ્ન એમાં થાય કે એ આપણે આ જે મિશ્ર ચેતન જે છે આપણે પ્રતિષ્ઠિત મનુષ્ય ગતિ માટે જ લાગુ પડે છે? એક ઉપર હા બોલો, પ્લીઝ પ્લીઝ. યા, એ સ્વામીજી આપણે જે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા જે છે એ આપણે મનુષ્ય ગતિ માટે લાગુ પડે છે કે બધા દરેકે દરેક ગતિ માટે લાગુ પડે છે સ્વામીજી? એટલે એકેન્દ્રિયની સમજ ના પડી મને. નહીં નહીં, આપણે લાસ્ટ ટાઈમ એક પ્રશ્ન પૂછેલો ને સ્વામીજી, લાસ્ટ સન્ડે કે બધું જે પૂછેલું હતું આપણે, મિશ્ર ચેતન કોને કહેવાય સ્વામીજી? મિશ્ર ચેતન કોને કહેવાય? ઓકે, પછી એ બાબતમાં સ્વામીજી આપણે કીધું કે જે લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે એને આપણે મિશ્ર ચેતન કહીએ છીએ. ઓકે, બરાબર. પછી હા, તો સ્વામીજી લાઈવ પ્રતિષ્ઠિત આત્મા એટલે બેઝિકલી એ આપણે મનુષ્ય અને આપણે જે આખું ટેબલ મૂકેલું હતું એ ઉપર લખેલું મનુષ્ય ગતિ, મનુષ્ય ગતિ માટે એ લાગુ પડે છે એવી રીતના આપણે લખેલું. પંચેન્દ્રિય મનુષ્ય સિવાયની બુદ્ધિ ન હોય એવી જીવો માટે
એ પણ આ મિશ્ર ચિંતન શબ્દ લાગુ પડે કે બીજો કઈ શબ્દ આપણે એની માટે મૂકવો પડે સ્વામીજી, અથવા તો બીજી કોઈ ગતિ, દેવગતિ હોય કે નરક ગતિ હોય એના માટે? એટલે નરક ગતિ, દેવગતિ અને મનુષ્ય સિવાયની ગતિ, તિર્યંત ગતિ, ત્યાં આગળ પ્રતિષ્ઠિત આત્મા શબ્દ મૂકવો ઉચિત નથી, નહીં તો પછી ત્યાં પુરુષાર્થ કહેવો પડે, અસૈદ્ધાંતિક કહેવાની. જ્યાં પુરુષાર્થ કરવાની સત્તા હોય ત્યાંથી સંપૂર્ણપણે કર્મનો નાશ કરીને મોક્ષે જવાની પણ સત્તા હોવી જોઈએ. ઓકે, કર્મ બાંધવાની, કર્મ છોડવાની બે સત્તા હોવી જોઈએ. ઓકે, તો એને આપણે મિશ્ર ચેતન આપણે ન કહી શકીએ? ના ના કહી શકીએ. ઓકે, તો સ્વામીજી આપણે એક વાત આપણે વાત થયેલી હતી કે ભાઈ એમાં એક થી પાંચ ઇન્દ્રિયો આપણે દેશ અહીંયા વૈભાવિક પુરુષાર્થ છે, પણ એક થી પાંચ ઇન્દ્રિયોમાં આપણે સ્વાભાવિક પુરુષાર્થ હોય છે. એટલે આપણે સ્વાભાવિક પુરુષાર્થની અંદર પુરુષાર્થ શબ્દનું આઈડેન્ટિફિકેશન મનુષ્ય ભાવમાં છે તેવું ના કરાય ત્યાં ઘડી. ઓકે, રાઈટ. સ્વાભાવિક એટલે બટ નેચરલ કહેવાય. હા, અહીંયા વિભાવિક એટલે ઇટ્સ અ ઇન્ડિપેન્ડન્ટ પાવર. ઓકે, ઓકે. તો સ્વામીજી આપણે જે હોય એ લોકોને આપણે કયું ચેતન કેવું જોઈએ? આપણે પછી એકેન્દ્રિય થી પંચેન્દ્રિય સુધી જે હોય મનુષ્ય સિવાય નહીં, ચેતન જ છે, ચેતન છે, શરીર છે, ને એ લોકોના સ્વાભાવિક કર્મો છે, એનાથી એ લોકોના રીબર્થ થાય છે, અપગ્રેડેશન થાય છે. ઓકે, એને આ લોકોએ ડાર્વિનના પ્રિન્સિપલ મુજબ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત મૂક્યો છે. ઓકે. અને સ્વામી આપણે જે મનુષ્ય ભાવમાં આપણે જે અજ્ઞાની મનુષ્ય છે એના માટે આપણે પ્રતિષ્ઠાત્મક એ તો આપણે એ તો લાગુ પડે ને સ્વામીજી, મિશ્ર ચેતન એ કોણ પણ અજ્ઞાની માટે પણ લાગુ પડે જ ને સ્વામીજી, અજ્ઞાની જ્ઞાની બેઉ માટે લાગુ પડે ને આપણે સ્વામીજી, પ્રતિષ્ઠિત આત્મા જે છે એને એમ પ્રતિષ્ઠિત આત્મા તો જ્ઞાની અજ્ઞાની બધાને હોય, કેવળ જ્ઞાની કેવળ જ્ઞાનીને હોય પણ એને ડિસ્ચાર્જ હોય. ડિસ્ચાર્જ, ઓકે. જ્ઞાની અજ્ઞાનીને તો બંનેને લાઈવ હોય જ, જેટલું અજ્ઞાન હોય એટલું તો લાઈવ કહેવાય ને, અને પુરુષાર્થ કરે માટે લાઈવ જ કહેવાય. કેવળ જ્ઞાન નથી ત્યાં સુધી લાઈવ અહંકાર હોય જ્ઞાનીને હોય, નહીં તો પુરુષાર્થ શબ્દ ના વપરાય પછી. ઓકે, તો સ્વામીજી આપણે જે ડિસ્ચાર્જ, જે ડિસ્ચાર્જ અહંકાર છે એને પણ આપણે મિશ્ર ચેતન કહેવાનું સ્વામીજી? ડિસ્ચાર્જ વાળો મિશ્ર ચેતન ના કહેવાય, મિકેનિકલ ચેતન. મિકેનિકલ, બરોબર છે. હા, મિકેનિકલ આપણે જે છેલ્લા ભાવમાં છે એને પણ આપણે મિકેનિકલ જ કહેવાનું સ્વામીજી? આપણે છેલ્લા ભાવમાં તો મન વચન કાયા અને અંતસ્કરણ બધું જ મિકેનિકલ હોય અને ચાર્જ વાળો ભાગ જ ના હોય. હા હોય, એ બરોબર, એ સ્વામીજી બરોબર છે. આ તો જસ્ટ ક્લેરિફાય કરવા માટે સ્વામીજી, આપણે મિકેનિકલ પાવર ચેતન કે વસ્તુ એ જ ઓટો મોડ જે આપણે જે કહીએ છીએ, એટલે છેલ્લા ભાવમાં તો એ પ્રકૃતિ તો ટોટલી અલગ જ પડી ગયા હોય છે. એટલે ઠીક છે સ્વામીજી. ઓકે સ્વામીજી, પછી આપણે દેશ પ્રશ્ન, કારણ કે એમાં દાદા એ ઓલું જે છે ને કે મિશ્ર ચેતન નું કઈ બીજું રીત વાત, એટલે આને આપણે સ્વામીજી પર્સનલી વાત કરીશ તમને. કરજો કરજો વાંધો. ઓકે ઓકે, જય જય સચિન. ये जो अभी थोड़ी देर पहले बात हुई थी, मेरा भी यही प्रश्न था कि दादा भगवान ने जो अपने केवल ज्ञान की बात की है, तो आपने बताया कि किताबों में कई बात लिखी हुई है, तो आप तो उनके साथ काफी टाइम थे, तो मुझे ये पूछना है कि उन्होंने अपने केवल ज्ञान के बारे में क्या कहा है, और जो मतलब डायरेक्ट आपकी जो अंडरस्टैंडिंग है उन्होंने जो डायरेक्टली बोला है वो क्या बोला है उन्होंने? उन्होंने साफ बोला है कि केवल ज्ञान तो लास्ट बर्थ में ही होता है, और केवल ज्ञान शब्द प्रयोग जो उन्होंने अपने लिए किया है, एक अंडरस्टैंडिंग के लिए किया है, बाकी उन्होंने कहीं सारी किताबों में जैसे नटू भाई की किताबों में भी बहुत बार कहा है, और हमारे आप्तवाणी में भी बहुत बार कहा है कि हमको केवल दर्शन था, केवल ज्ञान नहीं केवल दर्शन था. मगर ये क्या हुआ कि जैसे मैं आपको बताऊं, नॉर्मली उनकी जो स्पीच थी वो यही थी कि मैं केवल ज्ञान में चार मार्क न पास हुआ, तो लोगों ने वो बात पकड़ लिया, और जब जब उन्होंने सिद्धांत की बात कही तो वो बात उन्होंने हाईलाइट्स नहीं किया लोगों ने, और उसको साइलेंट मोड में डाल दिया, हालांकि वो सैद्धांतिक बात थी, ये उनका टोन था. टोन समझते आप? जी जी, एक नॉर्मल टोन जिसको बोलते हैं मैं भगवान स्वरूप हूँ, मैं रामकृष्ण महावीर जैसा शुद्धात्मा हूँ, एक टोन हो गया. वो ये कह नहीं चाहते मैं रामकृष्ण महावीर जैसा हूँ, नॉट लाइक दैट. It is a matter of really speaking, I am a pure soul, equivalent like a Ram Krishna and Mahavir. वो ये कहना चाहते थे. वो subject Ram Krishna Mahavir का नहीं था,
आप समझे ना, मगर टोन की बात करता हूँ। ऐसे उन्होंने बताया कि मैं केवल ज्ञान में फेल हुआ, मतलब उनका कहने का मतलब ये था कि मैं केवल ज्ञान का मतलब होता है, अगर मेरे को केवल ज्ञान हो गया होता तो मैं ये खटपट नहीं करता और आपको समझाने की कोशिश नहीं करता, आप समझे ना। अच्छा, तो उन्होंने क्लियरली मेंशन किया है कि भाई मुझे केवल ज्ञान नहीं हुआ, केवल केवल दर्शन हुआ। हाँ, केवल दर्शन है, वो भी आप तो वाणी में ही आपको ढूंढना पड़ेगा। ओके ओके, मैं महात्मा ने तो मेरे को 4-5 जगह पे ढूंढ के दिया था, अभी मेरे को पेज नंबर वगैरह नहीं मालूम है, मगर लिखा है वो 100% है, नॉट इन अ वन प्लेस, मे बी 4-5 और मोर प्लेस टू, एंड ऑल्सो नटू काका की डायरी है वो भी यूट्यूब में है, उनमें तो बहुत बार है। ओके, एनीवे ये तो मैंने आपको क्योंकि ये तो ये सिद्धांत की बात है, इसलिए सिद्धांत में मैं कभी भी इफ एंड बट नहीं बोलता हूँ, चाहे किसी ने भी क्यों नहीं कहा है। अगर कोई कहेगा कि महावीर ने आगम में ये कहा है, अगर इट इज नॉट ऑन अ बेस ऑफ प्रिंसिपल, तो मैं ऐसा बोल सकता हूँ शायद ये व्यू पॉइंट हो सकता है, या तो समझने वाले की लिखने वाले की मिस्टेक हो सकती है, महावीर ऐसा नहीं बोल सकते, ऐसा मैं बोल सकता हूँ जी, क्योंकि प्रिंसिपल तो प्रिंसिपल होते हैं, और केवल ज्ञानी कभी प्रिंसिपल से विरुद्ध बात कर सकते हैं, नहीं कर सकते हैं। Right. जो आपने हिस्टोरिकल जो बात बताई है वो बात समझ में आती है, मुझे तो उसका हिस्ट्री का मुझे मालूम नहीं है, लेकिन आप जो बताते हैं उसकी बात समझ में आती है, लेकिन साथ में फिर ये भी प्रश्न होता है कि दादा भगवान ने अगर ऐसा बोला है तो वो भी गलत नहीं हो सकता, तो उसका क्या, उसका मैच कहाँ होता है, तो इसीलिए आपसे क्लैरिफाई करना था कि उन्होंने एक्चुअली क्या बोला। गलत नहीं, मैंने क्या कहा, टोन, टोन समझते हैं, समझ गया, मैं समझ गया। जैसे मैं एग्जाम्पल दू वो भी आप तो वाणी में आपको मिल जाएगा। दादा भगवान ने कहा है कि अभी आपको, अभी तो आपने ज्ञान ले लिया, बाद में क्या करोगे, जब रात को सो जाते हो तो ये दादा भगवान के मुखारविंद का निधि ध्यान करने का, ताकि आपको डायरेक्ट पावर मिलेगा, ये भी आपको सुनने मिलेगा, डायरेक्ट उसके ऑडियो वीडियो में भी सुनने मिलेगा, उनके जवान से ही सुनने मिलेगा। जी जी, और उन्होंने लाखों बार कहा है कि मैं राधा भगवान दिखता है, राधा भगवान नहीं है, अंदर है ज्ञान दर्शन रूप, तो ये आप सुनो, उसका टोन समझ लो और प्रिंसिपल अलग कर दो, बस उसमें ज्यादा डीप में जाने की जरूरत नहीं, वी फॉलो द प्रिंसिपल और इसको टोन ले लो, शब्दों के अंदर मत जाओ, ठीक, नहीं तो प्रिंसिपल समझ में नहीं आएगा, हमको प्रिंसिपल को फॉलो करना है जो यूनिवर्सल ट्रूथ है। अगर किसी ने कोई बात एक व्यू पॉइंट से बोल दिया है, इसको हमको हाईलाइट्स नहीं करना है, भले ही बोल दिया है मगर इसको हाईलाइट्स नहीं करना है, क्योंकि हमका वी फॉलो द प्रिंसिपल और हमारे विजन में हमको प्रिंसिपल सेट करना है, तभी तो विज्ञान खुला होगा, तो रिलेटिव सत्य और सनातन सत्य दोनों को मिला दोगे, यही तो कंफ्यूजन है। राइट, यही तो कंफ्यूजन है जी, हर बात में ऐसा, एक दो बात के मैं आपको कम से कम 500 बातें ऐसी बताऊं जिसमें कंफ्यूजन है, और वो भी आप तो वाणी की, बाहर की नहीं, मगर इसीलिए मैंने कहा, मैंने सत्संग में भी एक बार कहा था, शायद आपने सुना होगा, कि सभी वाप्तवाणियों के अंदर 90% जो बातें दादा भगवान की है, 90% बातें प्लस वो रिलेटिव सत्य है, सब्जेक्ट टू पर्सन है, नॉट फॉर ऑल। अगर आपको उन्होंने सिद्धांत में ले लिया, दे क्रिएट सो मेनी कंफ्यूजन इन योर माइंड, इसमें हम क्या कर सकते हैं। मैं विज्ञान की बात किसी को गलत साबित करने के लिए नहीं आया हूं, मैं प्रिंसिपल को प्रेजेंट करने के लिए आया हूं, एक्सप्लेन करने के लिए आया हूं, आप सबको कन्विंस करने के लिए आया हूं, फिर किसी ने कहा है तो वो गलत है और ये सही है, ये मेरा सब्जेक्ट नहीं है, ये तो आप सब लोग वहां से लाते हो, इसीलिए मैं क्लैरिफाई करता हूँ, बाकी तो मैं सिंपल बोलता हूँ, दिस इज यूनिवर्सल लॉ, आर यू एक्सेप्ट इट और नॉट, बट ये लॉ है, खत्म हो गई बात जी। कंफ्यूजन क्लियर, क्या होता है, मगर क्या होता है, क्योंकि मैंने जब बोल दिया है और आई ऑब्जर्व द आप्तवाणी, जब 90% प्लस बातें जब रिलेटिव सत्य है, हाउ यू कैन कंपेयर विद द रिलेटिव ट्रूथ एंड यूनिवर्सल ट्रूथ, नॉट पॉसिबल। Right. तो इतनी सारी बातें गलत है ऐसा बोलूंगा तो ठीक नहीं रहेगा ना, इट इज नॉट एडवाइजेबल, आप समझे, तो इसलिए इतनी सारी बातों में क्यों इतना, मैं क्या कहूंगा, आप सनातन सत्य कुदरती कानून समझ लो, दैट्स इट, फिर आप खुद तय करो,
मैं नहीं कहता हूं कि यह सही है गलत है, अगर आपने विज्ञान समझ लिया आपको खुद को मालूम हो जाएगा। ये मेरा अभिप्राय नहीं है, ये विज्ञान के आधार से मैं बोलता हूं। और जब आपको ये साइंस समझ में आ जाएगा तो आपको भी यही लगेगा कि इट इज नॉट रॉन्ग बट इट इज अ रिलेटिव ट्रूथ सब्जेक्ट टू पर्सन बट नॉट फॉर ऑल। राइट, तो ऐसी बात है, बहुत बातें ऐसी है। ये तो मेरे कोई प्रश्न करता है तो ही मैं उत्तर देता हूं, बाकी मैं इसमें कभी इन्वॉल्व होने का कोशिश ही नहीं करता हूं। जी जी। और दूसरी बात था आपका प्रश्न, एक ये जो दूसरी बात ये थी कि भी जो है जो फाइनल बॉडी के अंदर प्रतिष्ठित आत्मा होती नहीं है तो स्पष्ट वेदन लाइव नहीं होती, लाइव प्रतिष्ठित लाइव प्रतिष्ठित आत्मा नहीं होती है। स्पष्ट वेदन माता के गर्भ से होता है, लेकिन आपने बताया कि भी जो है वो स्पष्ट वेदन कॉन्टिन्यूस नहीं रहता है, 48 मिनट तक जब होता है तब केवल ज्ञान होता है। तो ये जो लाइव प्रतिष्ठित आत्मा जब नहीं होती है उस समय तो खाली आत्मा है और प्रकृति है, दो ही है। तो बराबर है, तो वो जब खाली शुद्ध आत्मा है और प्रकृति है उसमें और केवल ज्ञान में क्या डिफरेंस है? मेरे हिसाब से तो जब वो खाली दो ही लाइव प्रतिष्ठित आत्मा नहीं है और वो लाइव प्रतिष्ठा का फाइनल बॉडी में कभी भी नहीं है, किसी पॉइंट पर भी नहीं है, तो वो केवल ज्ञान की ही स्थिति मेरे हिसाब से तो हुई वो। तो वो फिर केवल ज्ञान जो 48 मिनट्स नहीं रहता, क्यों नहीं रहता है फिर? मैंने वो तो अभी उत्तर दिया है ना कि बिकॉज ऑफ द ड्यू डे नॉट बिकॉज ऑफ अनमैच्योरिटी। जब कोई चीज का ड्यू डे, देखो मैंने पहले भी कहा है कि केवल ज्ञान वो कॉज की इफेक्ट है, इज ओके, तो इट इज कनेक्टेड विद द ड्यू डेट, करेक्ट? नहीं वो मैं समझ गया, लेकिन उसमें मेरा प्रश्न ये है कि व्हाट इज द मीनिंग ऑफ ड्यू डेट, ड्यू डेट का मतलब क्या है? नहीं ड्यू, मेरा क्वेश्चन ये है कि फिर वो ड्यू डेट माता के गर्भ से ही क्यों नहीं है, वो बाद में क्यों है? क्योंकि अवस्था में क्या डिफरेंस है वो? क्योंकि अवस्था तो जब एक अवस्था है जिसमें कि लाइव प्रतिष्ठित आत्मा है नहीं, शुद्ध आत्मा है और प्रकृति है, दो ही है, और वो माता के गर्भ से ही है, तो फिर उसमें वो अवस्था में जब केवल ज्ञान होता है तो उस अवस्था में और इस अवस्था में क्या डिफरेंस है? वही मैंने कहा ना कि केवल ज्ञान और स्पष्ट वेदन में कोई अंतर है नहीं, सिर्फ समय का विक्षेप है, वो भी मैंने बताया, समय का, नॉट सेकंड। समय सेकंड का नहीं, सेकंड का भी हजारवा भाग होता है समय, जैन परिभाषा के मुताबिक। तो उसमें अवस्था में कोई डिफरेंस नहीं है? कोई डिफरेंस भी नहीं है, पुरुषार्थ भी नहीं है, उसको प्रमाद भी नहीं है। जब प्रतिष्ठित आत्मा है ही नहीं तो फिर कैसे होगा, प्रमाद भी कैसे होगा, पुरुषार्थ भी कैसे होगा? तो केवल ज्ञान को फिर फाइनल स्टेट क्यों बताया? वो पहले से ही जब वो सेम अवस्था है तो केवल ज्ञान को फाइनल स्टेट क्यों बताया? क्योंकि बाद में 48 मिनट जब हो गया तो वो केवल ज्ञान हो गया, फिर बाद में विक्षेप नहीं आता है मोमेंट का भी समय का भी, दैट्स इट, देन इट इज परमानेंट फॉर ऑल। तो जो समय का जो विक्षेप आता है उस समय पर प्रतिष्ठित आत्मा खड़ी होती है बीच में, वो विक्षेप क्यों आता नहीं, है? नहीं 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 तो वो विक्षेप क्यों आता? वो विक्षेप होती है, वो बट नेचुरल अवस्था ही है, इट इज अ पार्ट ऑफ डिस्चार्ज। ओके, वो पुरुषार्थ ने कहा पुरुषार्थ वाला है ही नहीं तो फिर विक्षेप कैसे आएगा, ऐसे विक्षेप नहीं आता है, वो पार्ट ऑफ डिस्चार्ज है। ओके, तो इसीलिए उसमें कोई पुरुषार्थ का कोई कंसर्न, वो मैकेनिकल, मैंने कहा ना लास्ट बर्थ जो जिसका भी होता है, फ्रॉम बर्थ टू निर्वाण इट इज टोटली ऑटो मोड एंड मैकेनिकल। और इसीलिए उसमें पुरुषार्थ की बात तो आती ही नहीं है। ठीक, ओके ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। अमृत भाई, अमृत भाई, हाँ जी, जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। स्वामी जी, मारे खास तो ये कहू तो अत्यारना जे वक्त नी अंदर जे परिस्थिति अहिया छे त्यां भारत मां छे बधे छे अने बधा मोटे भागे पोतानो जीव बचावीने साचवीने घर मां घुसी रह्या छे અને ત્યારે આજે સવારના આપણે સત્સંગની શરૂઆતમાં તમે એમ કીધું કે 125 માઇલ તમે કિલોમીટર દૂર ગઈ
અને ત્યાં ક્યાંય સત્સંગ કરાવ્યો એટલે મને એ થાય છે ક્યારેક પ્રશ્ન કે સ્વામીજી પછી એ સત્સંગ સવારના કરાવ્યો અને પછી અત્યારે બપોરના તમે અમારી સાથે બધાની સાથે જોડાયા છો, આટલી બધી આ દોડાદોડી કરો છો અત્યારે આવા વખતમાં, તમારા પોતાનું સ્વાસ્થ્ય સાચવજો અને ખાસ ધ્યાન રાખજો કે આવી પરિસ્થિતિમાં બહાર નીકળવા જેવું છે નહીં ભાઈ, છતાં સ્વામીજી તમે આટલું બધું કેમ અખતરો લો છો? ના, હું તો આત્માની બહાર નીકળતો જ નથી, શરીર નીકળે તો હું શું કરું હવે? આત્માની તો બરાબર છે, આત્માનું તો ધ્યાન રાખું છું હવે, પણ તમારા બધા, તમારા બધાના ભાવ ને તમારા બધાની જે ફિલિંગ છે અને તમારા બધાની જે પ્રેયર છે એને કારણે આપણું આ કાર્ય થયા જ કરે છે. અને બહુ જ તમે જો કહો છો એ પ્રમાણે હું પણ બને ત્યાં સુધી એક રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી અવેર ને એલર્ટ રહું છું કે જેથી પબ્લિક વચ્ચે બહુ વધારે જવાનો પ્રસંગ ના આવે. હું મારી રીતે સત્સંગ કરતો, બધા દૂર બેઠા હોય અને બહુ લિમિટેડ વ્યક્તિઓને બોલાવે છે, 5, 10, 15, 20 ફોન કરીને જ બોલાવે છે. આપણે એડ નથી આપતા કે જેથી સંખ્યા વધારે થાય, પણ હવે ઘણો ટાઈમ થઈ ગયો, માર્ચ મહિનાથી ઘેર બેઠો હતો તે હવે હમણાં 12 ડિસેમ્બરમાં બહાર નીકળ્યો છું, એટલે હવે એટલે આ ધીમે ધીમે શરૂ કર્યું છે, જોઈએ હવે કેટલા કુદરત આપણને સહકાર આપે છે. અને મારી પણ ભાવના છે, તમારા બધા મહાત્માઓની ભાવના અને શુભેચ્છા પણ છે, અને કુદરત પણ આપણી સાથે છે, આપણી દાનત ચોખ્ખી છે, ને આઈ હોપ એવરીથિંગ બધું નોર્મલ જ થશે અને સારું જ થશે, એટલે પણ તમારી વાતને હું ચોક્કસ ધ્યાનમાં લઈશ. કારણ કે છે ને સ્વામીજી, લાખો મરે પણ લાખોનો તારણહાર ન મરે, કે હવા છે કે એમાં જે બધા એકેન્દ્રિય જીવ છે અનુભવાતા નથી ને આ બધા, પણ આ વિષયમાં પડવાની કઈ જરૂર છે ખરી? કઈ એટલું બધું ઊંડા ઉતરવાની જરૂર છે? છે, બસ એ સ્વીકારી લે તો ન ચાલે? ચાલે ને ચાલે. એવું છે ને સાહેબ, મેં પેલા ભૂતકાળમાં કીધું છે, પ્રશ્ન એ નથી કે દવાની દુકાનમાં દવા સાચી છે ખોટી છે, પ્રશ્ન એ છે રોગ છે એ દવા સાચી બીજે કામની નથી, અને એકે રોગ નથી તો એકે કામની નથી. બરાબર છે. હવે એમાં કેમિસ્ટ ને કેમ ફરિયાદ કરાય, રોગી ને કેમ કરાય? અમે અમે કેમિસ્ટ છે, બધી દવા રાખીએ છીએ, એ રોગી વાળા પ્રશ્ન પૂછે તો હું દવા આપું છું. ના, ખરી વાત છે, નથી તો તમારા માટે કામની નથી, એમાં હું શું કરું? આછું બોલો, એટલે એમાં કઈ આપણે વધારે ન જાણીએ તો એ કઈ બીજું શું કહું? પણ હવે મારી પાસે તો બધી દવા લેવા આવે તો મારે તો આપવી પડે ને સાહેબ, જેવો રોગ એવી દવા આપવી પડે. હવે તમને નથી અને તમે ના માગો તો એ હું ફરિયાદ નથી કરતો. ઓકે, જય સચિદાનંદ. ઓકે ઓકે, જય સચિદાનંદ, જય સચિદાનંદ. સ્વામીજી, એક નવા ભાઈ આવ્યા છે, દિનેશભાઈ કરીને. આપી દો, બોલો બોલો, કઈ વાત? દિનેશ, અનમ્યુટ કરો. દિનેશભાઈ, જય સચિદાનંદ. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. આપ ક્યાંથી બોલો છો? મેં બિલાસપુર છત્તીસગઢ થી બોલ રહ્યો છું સ્વામીજી. બિલાસપુર છત્તીસગઢ. ઓકે ઓકે, જય સચિદાનંદ, બોલીએ બોલીએ. સ્વામીજી, એક્ચ્યુઅલી મેં કાફી સમય સે આપકા સત્સંગ જો હે ઓનલાઈન દેખ રહા થા. જી જી. ઓર બહોત સારે ડાઉટ્સ તો ક્લિયર હો ગયે. બહોત અચ્છા. બટ એક પ્રાઇમરી એક ડાઉટ યે હે કે અગર હમકો આત્મા કો મોક્ષ મે લેકે જાના હે ઓર ઇસકો હમકો ઇસી કે લિયે અગર હમ લગાતાર પ્રયાસ કર રહે હે તો ઈશ્વર ને હમકો ફિર યે ચક્ર મે ડાલા હી ક્યો? આત્મા કો મતલબ આત્મા કો એક શરીર મિલ રહા હૈ ઓર અલગ અલગ યુનિયો મે જાના પડ રહા હૈ ઓર ઉસકે બાદ ઉસકો મોક્ષ પાને કે લિયે હમકો માનવ જીવન મે આના પડ રહા હૈ તો અગર મોક્ષ પાના હી ધ્યેય હૈ અંત કા તો આત્મા કો ઇસ ચક્ર મે ઘુસના હી ક્યો પડ રહા હૈ? યે આત્મા કો ઇસ ચક્ર મે આના પડા તો કુદરત ને યા તો ભગવાન ને નહીં ડાલા હૈ, વો અપની મેચ્યોરિટી કે અનમેચ્યોરિટી કે આધાર સે વો આયા હૈ ઓર પ્રોસેસ કરકે ફિનિશ હોકે ફિર મોક્ષ મે જાતા હૈ. તો યે નેચરલ પ્રક્રિયા ફોર ઓલ સોલ હૈ, એક સોલ કી વાત નહીં હૈ, સભી આત્માઓ કો યહી પ્રક્રિયા કો પાસ કરકે યાને કુદરત કી હર એક્ઝામ કો પાસ કરકે મોક્ષ મે જાના હૈ. ધેટ ઇઝ ધ પ્રોસેસ. જૈસે જૈસે મેં આપકો બતાઉં, જૈસે મેં આપકો બતાઉં કે આજ અગર ભારતવર્ષ મેં કિસી વ્યક્તિ કો
अगर ग्रेजुएट होना है तो उसको बाल मंदिर में तो जाना पड़ेगा, फिर फर्स्ट स्टैंडर्ड सेकंड स्टैंडर्ड, फिर कहेंगे हमको ग्रेजुएट का लास्ट बद का सीधे क्यों पढ़ाते नहीं हो, ये इतना सारा क्यों मेहनत करवाते हो, अगर मेरे को डिग्री ग्रेजुएट की चाहिए तो फिर इतने सारे क्यों पढ़ाते हो, इतने सारे किताब पढ़ाते हो फिर डिग्री लेते हो, फर्स्ट स्टैंडर्ड में पास, फिर सेकंड स्टैंडर्ड किताब, फिर उसमें पास, थर्ड स्टैंडर्ड में, फिर लास्ट स्टैंडर्ड का सीधा पढ़ा दो ना मेरे को, तो चलेगा ऐसा नहीं। सो ये प्रोसेस बोलते, इट इज बट नेचुरल प्रोसेस, यानी यहाँ तो इंसान ने बनाई हुई है, ये कुदरत के बनाई हुई प्रोसेस है, ये कोई भी आत्मा को फुल्ली डेवलप होने के लिए है, यू हैव टू पास द प्रोसेस विद द हेल्प ऑफ लॉ ऑफ नेचर। अगर आपने एक बार सभी प्रक्रिया में कुदरती कानून को संपूर्ण तरह जान लिया, उपयोग करके अनुभव कर लिया, तो फिर आप पास हो गए, और पास हो गए तो फिर दुनिया में आपको भटकने की जरूरत नहीं है, फिर आपको मोक्ष में ही जाना पड़ेगा, क्योंकि आपने दुनिया के सनातन सत्य को जाना, तो फिर कर्म बांधने की जरूरत ही नहीं पड़ेगी, क्योंकि आपको मालूम हो गया कि सुख तो संसार में है ही नहीं, तो फिर राग द्वेष करने की क्या आवश्यकता है, और सुख तो आत्मा में है, तो बाहर क्यों राग द्वेष करूं, और बाहर का भाग तो कुदरती कानून है, कुदरती रचना है, तो ये नहीं समझ में आएगा वहां तक तो राग द्वेष होगा ही, जन्म मरण लेना ही पड़ेगा, कर्म बंध होगा ही, तो ये जहां तक अज्ञान है वहां तक तो आपको कुदरत के एग्जाम में आपको घूमना ही पड़ेगा। तो ये मोक्ष होने के बाद फिर से आत्मा इस चक्र में फिर से आएगी क्या दोबारा, कि जैसे कभी नहीं, कभी कभी नहीं आएगी, कभी नहीं। तो एक्चुअली में स्टार्ट कैसे हुआ स्वामी जी, ये जानना था कि स्टार्ट हुआ कैसे, मतलब हम कहां से, हमारी उत्पत्ति हुई तो हम इस चक्र में आए, नहीं ये चक्र में तो थे, अभी हमको जाना है बस। अच्छा, आए नहीं है ही। अच्छा, जैसे मैं आपको बताऊं, मैं आपको एक छोटा सा प्रश्न करूं कि गोल्ड की उत्पत्ति कहां से हुई, आपका उत्तर क्या है? गोल्ड की उत्पत्ति खदान से, जो प्राकृतिक जो खदान रहती वहां से। हाँ, फिर दूसरा प्रश्न, खदान में कहां से आया? अब वो तो उत्तर नहीं है। हाँ, उसका उत्तर नहीं है। तो फिर वही तो बात है। फिर आपने, मैं आपको कहूंगा कि ये आपने जो वीटी बनाई कहां से बनाई, तो आप कहोगे सोने में से, फिर कहोगे हाँ। सोना कहां से आया, तो बोला वो लकड़ी में से, लकड़ी कहां से आई, तो बोला कौरी में से, फिर कहूंगा कौरी में कहां से आया, तो बोला मालूम नहीं है। ऐसे ही यहां है जी, धीरे धीरे समझ में आ जाएगा प्रभु। हाँ जी 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 स्वामी। ओके ओके ओके, जय सच्चिदान, जय सच्चिदान। बस अभी प्रार्थना, आप प्रार्थना बुलाइए। अच्छा, बता छे बैठा। हाँ, हे अंतर्यामी परमात्मा, आप दरेक जीव मात्र मा विराजमान छो, तेमज मारा मा कण विराजेला छो, आपनु स्वरूप तेज मारू स्वरूप छे, मारू स्वरूप शुद्धात्मा छे। हे शुद्धात्मा भगवान, हूँ आपने अभेद भावे अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू, अज्ञानताए करीने, अजागृतिए करीने, મારાથી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું, અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું। हे प्रभु, मने क्षमा करो, क्षमा करो, क्षमा करो,
અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.